अन्धन्तम प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमः यौ सम्भूत्यामृताः अन्यदेवाः सम्भवात् अन्यदाहुरसम्भवात् इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे असम्भूतिं च विनाशं च यस्तद्वेदोभयं सह विनाशेन मृत्युं तीर्त्वा असम्भूत्यामृतमश्नुते આગળના ત્રણ મંત્રોમાં કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની વાત કરી અને આ 13, 14 અને 15માં ઉપાસનામાં કાર્ય બ્રહ્મની ઉપાસના અને પ્રકૃતિની ઉપાસના એટલે વ્યક્ત અને અવ્યક્તની વ્યષ્ટિ અને સમષ્ટિની આ ઉપાસનાના સમુચ્ચયની વાત કરવામાં આવે છે અને સમુચ્ચય કરવામાં આવે ત્યારે જ આવે જ્યારે બંનેના સ્વતંત્ર ફળ હોય અને એકબીજાથી જુદા હોય તો જ સમુચ્ચય કરી શકાય. સરખું ફળ હોય તોય સમુચ્ચયની જરૂર નથી, ફળ ના હોય તોય જરૂર નથી. તો સંભૂતિની ઉપાસનાનું જુદું ફળ છે, અસંભૂતિની ઉપાસનાનું જુદું ફળ છે. સંભૂતિનો અર્થ કર્યો જેનો જન્મ છે તે સંભૂતિ એટલે જન્મ, પરંતુ ધર્મથી ધર્મીને સમજીને જન્મનો કે સંભૂતિનો અર્થ જે સંભૂતિ ધરાવે છે તે અથવા જે જન્મ ધરાવે છે તે એટલે કે કાર્ય એવો કરવામાં આવ્યો. અસંભૂતિનો અર્થ સંભૂતિ કરતા અન્ય એટલે કે કાર્ય કરતા અન્ય એટલે કે કારણ એવો કરવામાં આવ્યો. અને એ કરવાની જરૂર એ હતી કે 12મા મંત્રમાં એ અસંભૂતિ ઉપાસતે, અસંભૂતિમાં માત્ર એનો અર્થ કારણ એટલો જ કર્યો હોત એટલે કે સંભૂતિનો અર્થ જન્મ એટલો જ કર્યો હોત તો બીજા લીટીમાં 12મા મંત્રની બીજી લીટીમાં સંભૂતિનો અર્થ કાર્ય એટલે ખાલી જન્મ એવો જ થાત, જન્મ ધરાવનાર એવું કાર્ય આપણે કહેવું છે અને માટે સંભૂતિનો અર્થ કાર્યને જન્મને બદલે જન્મ ધરાવનાર કાર્ય એવો કરવામાં આવ્યો. જે અસંભૂતિની એટલે કે સમષ્ટિની કે અવ્યક્તની કે કારણ બ્રહ્મની ઉપાસના કરે છે એ ગાઢ અંધકારમાં પ્રવેશ કરે છે અને સંભૂતિની કે કાર્ય બ્રહ્મની ઉપાસના કરે છે એનાથી વધારે ગાઢ અંધકારમાં પ્રવેશ કરે છે. કેમ એવું છે? કારણ કે અન્ય દેવાહો સંભવાત, સંભવથી બીજું જ ફળ મળે છે. અસંભવાત અન્ય દાહો અને એટલે સંભવની ઉપાસનાથી અને અસંભવની ઉપાસનાથી વળી બીજું જ ફળ મળે છે. આ તમે કેવી રીતે જાણ્યું? આવું મેં સાંભળ્યું છે. કારણ કે ઉપાસના કરીને પ્રકૃતિમાં લય પામ્યા પછી કહેવા આવીએ એવું તો થઈ શક્યું નથી. એટલે ઘડો માટીમાં મળી ગયો પછી ફરી ઘડો બનશે, પણ એનો એ જ ઘડો, એ જ માટીને, એ જ પિંડને, એ જ ઘડો એવું જરૂરી નથી. અને કદાચ એવું થાય તો પણ એને યાદ નહીં રહે કે હું આ પેલો ઘડો હતો અને માટીમાં મળ્યો હતો અને પાછો આવ્યો. એટલો ફેર પડે પ્રકૃતિ લયમાં અને સુષુપ્તિમાં. એટલે અમે જાણતા નથી, પણ તમે સાંભળ્યું છે. જે નસ્તભી ચક્ષરે જે મહાપુરુષોએ અમને કહ્યું હતું એમની પાસેથી અમે આ સાંભળ્યું છે. અને હવે 14મા મંત્રમાં કહ્યું સંભૂતિમ ચ વિનાશમ ચ. ચાલો એનું ભાષ્ય વાંચીએ. આનું ભાષ્ય વંચાઈ ગયું છે? 14માનું બાકી છે ને? વંચાઈ ગયું 14માનું પતી ગયું ભાષ્ય? 13માનું, 14માનું બાકી છે ને? હા.
તો 14મા ભાષ્ય વાંચીએ. યતઃ એવમ અતઃ સમુચ્ચયઃ સંભૂતિ અસંભૂતિ ઉપાસનયોઃ યુક્તઃ એવ એકપુરુષાર્થત્વાચ્ચ ઇત્યાહ. યતઃ એવમ, કારણ કે આવું છે. પહેલી પાંચ રોજમાં કહે છે યતઃ પ્રત્યેકમ ફલ ભેદ શ્રુયતે તસ્માત, કારણ કે બંને માંથી દરેકે દરેકનું ફળ છે અને ફળ ભિન્ન છે એટલા માટે. અતઃ તેથી સમુચ્ચય સંભૂતિ અસંભૂતિ ઉપાસનયો, સમુચ્ચય યુક્ત એવ, સંભૂતિની ઉપાસના અને અસંભૂતિની ઉપાસના એ બંનેનો સમુચ્ચય કરવો યોગ્ય જ છે. કેમ? એક પુરુષાર્થત્વાચ્ચ એટલે બે કારણ આપે છે, સમુચ્ચય સંભૂતિ ઉપાસના અને અસંભૂતિ ઉપાસના બંનેનો સમુચ્ચય કરવો. કેમ? એક કારણ કહ્યું કે બંનેનું ફળ છે અને અલગ અલગ છે. બીજું કારણ કહે છે એક પુરુષાર્થત્વાચ્ચ, બંને દ્વારા પુરુષાર્થ એક જ સિદ્ધ કરવાનો છે. માટે બીજી પાદરોજમાં કહે છે બહુકાલમ ઐશ્વર્ય સુખ અનુભવપૂર્વક દુઃખ અનુભવ અભાવરૂપ એક પુરુષાર્થ હેતુત્વ ઇતિયાવત. તો આમ તો એવું કહેવાય કે સુખ પ્રાપ્ત કરવું એ એક ફળ છે અને દુઃખનો અભાવ પ્રાપ્ત કરવો બીજું ફળ છે. એવું કહેવાય નિરતિશય સુખવાપ્તિ અને આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ થઈ જાય, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેનાથી ચઢિયાતું બીજું કોઈ હોય જ નહીં એવું સુખ પ્રાપ્ત થાય. પરંતુ વાસ્તવમાં માણસ એવું ઈચ્છે છે કે સુખ મળે એટલે સુખનો અનુભવ ચાલુ હોય જ અને એમાં વચ્ચે દુઃખ ના હોય. એટલે સુખનો અનુભવ સ્વતંત્ર ફળ અને દુઃખનો અભાવ સ્વતંત્ર ફળ એવું નથી, પણ સુખનો અનુભવ થયા કરે થયા કરે થયા કરે અને વચમાં જરા જરા પણ દુઃખનો અનુભવ ના જ હોય. આમ બંનેથી સરવાળે એક જ ફળ ઈચ્છે છે કે સુખનો અનુભવ હોય અને વચ્ચે દુઃખ ના હોય. એટલે બહુકાલમ એટલે આગળ કહ્યું હતું 14મા મંત્રના ભાષ્યમાં કાર્ય બ્રહ્મ ઉપાસનાત અણિમા જ ઐશ્વર્ય લક્ષણ ફલમ વ્યાખ્યાતવંત. તો કાર્ય બ્રહ્મ કે હિરણ્ય ગર્ભની ઉપાસનાથી અણિમા મહિમા લઘિમા વગેરે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ રૂપી ઐશ્વર્ય પ્રાપ્ત થાય એ ફળ કાર્ય બ્રહ્મની ઉપાસનાનું મળે છે. અને પ્રકૃતિની ઉપાસનાનું ફળ મળે છે પ્રકૃતિમાં લય થવો. તે એટલે પ્રકૃતિમાં લય થવો એ દુઃખનો અભાવરૂપ ફળ છે. અણિમા ઐશ્વર્યના ભોગની પ્રાપ્તિ થવી એ સુખના સુખની પ્રાપ્તિ કે સુખના ભોગરૂપી ફળ છે. પણ સરવાળે બંને ફળ એક જ છે એટલે એમને સમુચ્ચય કરવો છે કે દુઃખ ના હોય એવું જીવન આપણને મળ્યા કરે કે દુઃખ ના હોય દુઃખ ના હોય. પણ જો વધારાનું સુખ ના હોય તો આપણને મજા માનો કે આપણે અત્યારે જે જીવીએ છીએ અત્યારનું આપણો વર્તમાન ક્ષણ જેની વ્યક્તિની જે જિંદગી છે તે હવે નક્કી થાય કે આ જીવન આ જ પ્રકારનું રહેશે એમાં બહારથી દુઃખ છે કે નહીં આવે પણ બાકી કોઈ ફેરફાર નહીં થાય આવું આવું જ બરાબર આવું આવું જ રહેશે તો મજા આવે કે ના આવે. ખરું દુઃખ અભાવ, પણ દુઃખનો અભાવ એટલે નવું દુઃખ ના આવે. પણ એવું છે કે રાત્રિની કિંમત દિવસથી જ છે ને દિવસની કિંમત રાત્રિથી જ છે એમ સુખની કિંમત દુઃખથી અને દુઃખની કિંમત સુખથી જ છે. એટલે માત્ર દુઃખનો અભાવ હોય એને આપણે સુખ નામ જ નહીં આપીએ. આપણે જે જીવન જીવીએ છીએ જેની જિંદગીમાં અત્યારે જે તબક્કો જે સ્તર હોય તે કે અત્યારે મને આટલા ભોગ મળે આટલું ખાવાનું મળે આટલા વસ્ત્રો મળે આટલા સ્વજનો મળે આટલું આટલું મળે આ આવું ને આવું જ રહેશે એમાં કોઈ ફેરફાર નહીં થાય. એમાં ઘટ નહીં થાય પણ વધ પણ નહીં થાય તો આપણને મજા નહીં આવે. એટલે આપણે બંને વસ્તુ ઈચ્છીએ છીએ કે દુઃખ આમાં નવું ના આવવું જોઈએ અને રોજ નવું નવું કંઈક સુખ સુખ આવ્યા કરવું જોઈએ. પણ એ સુખ આવ્યું ત્યારે જ ખબર પડે કે પેલું દુઃખ આવ્યું એટલે માંદા પડીએ તો જ ખબર પડે કે આપણે સારા છીએ. બાકી સારા હોવાનું કોઈ સુખ હોતું જ નથી. પણ જેવા માંદા પડીએ ને પછી સારા થઈએ એટલે હાશ આજે મારે શ્વાસ લેવા કેટલા જ્યારથી શ્વાસ લેતા તકલીફ પડતી હતી, ઉભું નહોતું થવાતું, ચલાતું નહોતું, આખી જિંદગી ચલાવ્યું ત્યારે આપણને ખબર હતી કે ચલાવવાનું સુખ છે. હા એ આપણે ચાલી શકીએ છીએ એ તો ખબર જ નહોતી. જેવો પગ બંધ થયો અને પછી ચાલતો છે એ આજે મારે ચલાવ્યું હા તો ચાલવાનું સુખ થયું. એટલે સુખની પ્રાપ્તિ એ એક જ પુરુષાર્થ નથી
અથવા દુઃખનો અભાવ એ એક જ પુરુષાર્થ નથી, પણ મને સુખ હોય 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 એ એવું સુખ હોય જેમાં દુઃખ ના હોય. બરાબર, એટલે સુખનો અનુભવ અને દુઃખનો અભાવ એ બંને જુદા પુરુષાર્થો નથી, બંને એક પુરુષાર્થ છે. બહુકાલમ, બીજી પાંચ નોંધમાં કહે છે, બહુ લાંબા સમય સુધી ઐશ્વર્ય સુખ અનુભવ પૂર્વક, ઐશ્વર્ય પ્રાપ્ત થાય, અણીમાં મહિમા વગેરે વસ્તુ ઐશ્વર્ય પ્રાપ્ત થાય, એનાથી સુખ મળે, એ સુખનો અનુભવ થાય. અણીમાં મહિમા મળે, સુખ ના એ મળે, એમાં શી મોટી વાત છે? હવે નાના થઈ ગયા તો સુખ, મોટા થઈ ગયા, નાનો કે માણસના મનમાં એવું હોય તો અણીમાં મહિમા સુખ ના આપે. હા, એટલે અહીં આ વેદાંતમાં જયારે આ મંત્રોની વાત કરવામાં આવે છે ત્યારે ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે નથી કરવામાં આવતી. અહીં કરવામાં આવે છે કે અણીમાં મહિમા મેળવવાથી જે પ્રકારનું સુખ થાય એ સુખ જો માણસને એ મેળવ્યા વગર થતું હોય તો એને કાર્ય બ્રહ્મની ઉપાસનાની જરૂર નથી. આ ઉપાસનાઓની જરૂર ક્યારે છે કે પેલાને મળ્યું નું રહી ગયો તો મારે કરવું પડે, અથવા શાસ્ત્રોએ કહ્યું છે કે આ ઊંચાઈ સુખની પ્રાપ્ત કરી શકાય છે તો પ્રાપ્ત કરવી જોઈએ, અનુભવવી જોઈએ તો મારે કરવું પડે. તો મને એમ થાય કે ઠીક છે, સો વોટ, પેલા પેલી જાત્રા ચાર ધામની જાત્રા કરી આવ્યા, હા, પેલા બાર ધામની જાત્રા કરી આવ્યા, બાર જ્યોતિર્લિંગને કરી આવ્યા, ઓ આઈસી, પછી પેલા અષ્ટવિનાયકની જાત્રા કરી, હા, હજારો જાત્રાનું વર્ણન કરીને આપણને કશું થાય જ નહીં, એટલે અક્કલ છે કે એવું શું કરવા, એટલે આટા મારવા અને એટલી મહેનત કરવી. ધારો કે એવું મનમાં થઈ જાય, ના થાય એ જુદી વાત છે, પણ ધારો કે આ તો હું કહું, મને એમ થાય કે મંદિરમાં મૂર્તિ જોઈએ આપણે, અને મૂર્તિ જોયા પછી અંતઃકરણમાં વૃત્તિ, આપણે દર્શન કોના કરે, મૂર્તિના નથી કરતા, હા, મૂર્તિને જોઈને આપણા અંતઃકરણમાં જે વૃત્તિ જન્મે, ઓહો વાહ કેવા સુંદર ભગવાન છે, એને આપણે માણીએ છીએ કે એના દર્શન કરીએ છીએ, નહીં કે પેલી મૂર્તિના દર્શન કરી છે. મૂર્તિ જોઈને મૂર્તિની વૃત્તિ જ ના જન્મી આપણી અંદર, ભગવાન છે, મૂર્તિ તો આ પથરામાં જુ છે, જો ભગવાનની વૃત્તિ ના જન્મી. આ શ્રદ્ધેય છે, કેટલા લોકો એને પ્રણામ કરે છે, કેટલા લોકોએ પૂજા કરી છે, કેટલું મહાન પુણ્ય છે. આવું કશું એ વૃત્તિ જન્મે તો વૃત્તિને જ એપ્રિશિએટ કરી શકીએ આપણી, બાકી ભગવાન કે દુનિયાની કોઈ વસ્તુ આપણી મનમાં કદર પામતી નથી હોતી. જો વૃત્તિનો જ સવાલ હોય, હવે એ વૃત્તિ ટીવીમાં ભગવાન, હવે બધા ટીવીમાં બધા ભગવાનોની આરતી, બધા ભગવાનનું બધું આવે છે ને, આવશે નહીં આવતું હોય તો એ જોઈને પણ એક વૃત્તિ જન્મતી હોય તો ચાલે કે ના ચાલે? વૈષ્ણવોને પૂછો, તમને ના ખબર પડે ચાલે કે ના ચાલે. અને ધારો કે ટીવીમાં જોયા વગર એમને એમ જન્મતી હોય તો ટીવી ના જોઈએ, પ્રશ્ન વૃત્તિનો જ છે. એટલે આ ઐશ્વર્ય વગેરે વસ્તુઓને માટે જે ઉપાસના કરવાની છે એ તો માત્ર ને માત્ર આપણા મનમાં સંતોષ જન્માવા પૂરતું જ છે. જો અસંતોષ જન્મે, આપણે કહ્યું કે નિત્ય સુખ મારું સ્વરૂપ છે, એમાં અસંતોષ આવ્યો, કાંટો પડી, એટલે કાંટો કાઢવા માટે આપણે મદદ કરવી પડી. ધારો કે નિત્ય સુખમાં કશાથી પણ પથરો પડતો જ ના હોય, ગમે તે, પેલો પણ ચંદ્ર પર જઈ આવ્યો, આ છે મંગળ પર જઈ આવ્યો, ઠીક છે, મેં મારો ફ્લેટ બુક કરાવ્યો ત્યાં, હા, પછી અમે તો આખો ફ્લેટ ને આખી સોસાયટી જ કરાવી નાખ્યા અમારા નામે, પછી વેચીશું, ઠીક છે, તો શું થઈ ગયું? માનો કે દુનિયાની કોઈ વસ્તુ એનો જે મહાન આનંદ, મહાહરતવત એવો મહાન આનંદ છે, એમાં આમાંની કોઈ વસ્તુ એક તરંગ કે એક લહેરથી જન્માવી જ ના શકે, તો એને એ તરંગને દૂર કરવા માટેના કોઈ પ્રયત્નની જરૂર ના પડે. હા, જે કંઈ કરવું પડે છે એ આત્માના આનંદની ઉપર આવી ગયેલું આવરણ હોય એની નિવૃત્તિ માટે જ કરવું પડે છે, બાકી કશાની જરૂર જ નથી. પણ અહીં બહુકાળ ઐશ્વર્ય એટલે ઐશ્વર્ય મળવું એ વસ્તુ નથી, ઐશ્વર્ય મળ્યા પછી ભોગવવું એટલે ઇન્દ્ર સન્નિકર્ષ થવો, અને ભોગવ્યા પછી વાહ મજા પડી કે વૃત્તિ જન્મી, બાકી માણસ 56 ભોગ આપીને મૂકીએ અને જમાડીએ અને જમી લે, અને ખીચડી આપીએ અને જમી લે, એટલે ખીચડી જમે તો પણ એ જે મોડું હોય એ 56 ભોગમાં હોય, તો આપણને 56 ભોગ જમાડવા, એટલે મળ્યું તો ખર્યું, મળ્યા પછી ભોગ એટલે ઇન્દ્રિય સન્નિકર્ષ પણ થયો વિષયનો, છતાંય એનાથી સુખ મળે એવો નિયમ નથી. બરાબર છે ને? સુખની જુદી વૃત્તિ જોઈએ, એવા મજા પડ્યા 56 ભોગ મળ્યા, આજે તો પણ ભગવાનના પ્રસાદમાં લીમડો મળ્યો, દૂધ મળ્યું, પાયસમ મળ્યું, 56 ભોગ મળ્યા, એટલે એ વૃત્તિ જન્મે તો જ આનંદ થાય. એટલે બહુકાલમ
ઐશ્વર્ય સુખ અનુભવપૂર્વકમ, એટલે બહુ લાંબા સમય સુધી મળે, ઐશ્વર્ય મળે, એનો અનુભવ થાય અને અનુભવથી સુખ મળ્યું એવું થાય, એવું ચાલે લાંબો વખત. અને એમાં દુઃખ અનુભવ અભાવ રૂપ, અને એમાં દુઃખનો અનુભવ વચ્ચે વચ્ચે ના હોવો જોઈએ એવું જાતનું હોય જ્યારે, ત્યારે એક પુરુષાર્થ હેતુ ઉત્પાદ, આ બંને ભેગા થઈને એક જ પુરુષાર્થ છે. એટલે સંભૂતની ઉપાસના અને અસંભૂતની ઉપાસના એ બે જુદા પુરુષાર્થ કે જુદા ફળ માટે નથી, સરવાળે બંને એક માટે જ છે. અસૌ સમુચ્ચય અનુષ્ઠાન અંતરેણ સદ્ય શક્ય લબ્ધમ ઇતિ ભાવઃ. અને આ બંને વસ્તુ એટલે ઐશ્વર્યના ભોગથી મળતા સુખનો અનુભવ અને દુઃખના અભાવનો અનુભવ, આ બંને વસ્તુ મેળવવી હોય તો ઐશ્વર્ય આદિ માટે કાર્ય બ્રહ્મની ઉપાસના કરવી પડે, અને દુઃખના અભાવના અનુભવ માટે પ્રકૃતિની ઉપાસના કરવી પડે અવ્યક્તની. આ બંનેનો સમુચ્ચય કરવામાં આવે તો જ આ બંનેથી સિદ્ધ થતો એક પુરુષાર્થ પ્રાપ્ત થઈ શકે. એટલા માટે ભાષ્યકાર મહારાજે કહ્યું અસંભૂતિમ ચ. ચાલો ભાષ્ય મંત્ર ફરી એકવાર વાંચીએ. અસંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદોભયમ સહ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા અસંભૂત્યામૃતમશ્નુતે. અસંભૂતિ અને વિનાશ આ બંનેને ઉભયમ સહ બંનેને એક સાથે જે ઉપાસના કરે છે તે વિનાશથી મૃત્યુને તરીને, તો વિનાશ જેનો જન્મ હોય એનો જ વિનાશ હોય, એટલે વિનાશનો અર્થ પાછો સંભૂતિ સમજવાનો, વિનાશ એટલે મૃત્યુ, મૃત્યુ તો એનો જ હોય જેનો જન્મ હોય. અને માટે વિનાશ એટલે વિનાશ ધરાવનાર, અને વિનાશ ધરાવનાર એટલે જન્મ ધરાવનાર, માટે સંભૂતિ. એટલે સંભૂત્યા મૃત્યુમ તીર્થવા અસંભૂત્યા અમૃતમ અશ્નુતે. તો સંભૂતિ વડે વિનાશને મૃત્યુને તરી જાય છે, અને અસંભૂતિની ઉપાસનાથી અમૃતને પ્રાપ્ત કરે છે. ભાષ્ય વાંચીએ. સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદોભયમ સહ વિનાશેન વિનાશો ધર્મો યસ્ય કાર્યસ્ય સહ તેન ધર્મિણા અભેદેન ઉચ્યતે વિનાશ ઇતિ. સંભૂતિમ ચ વિનાશમ ચ, તો સંભૂતિ અને વિનાશ આ બંનેને વેદ એટલે ઉપાસના કરે છે, બંનેની સાથે ઉપાસના કરે છે. વિનાશેના, હવે શબ્દ વિનાશ સમજાવે છે, વિનાશ એટલે વિનાશ ધર્મ યસ્ય કાર્યસ્ય સહ. વિનાશ જે કાર્યનો ધર્મ છે એનું નામ છે વિનાશ, એટલે કે વિનાશ વાળો, વિનાશ ધરાવનારો. તેન ધર્મેણ અભેદેન ઉચ્યતે વિનાશ ઇતિ. એટલે ધર્મ, તેન એટલે ધર્મેણ, તો ધર્મ સાથે ધર્મીના અભેદથી કહેવામાં આવે છે વિનાશ, એટલે વિનાશ વાળો. ગઈ વખતે કહ્યું હતું કે સુંદર હોય અને સૌંદર્ય હોય અને સુંદર હોય, તો માણસ બહુ સુંદર હોય એટલે આવતો હોય ત્યારે આપણે કંઈક સૌંદર્ય જ આવ્યો, તો રાશે રાશે સૌંદર્ય ઢગલે ઢગલા સૌંદર્ય આવી પડ્યું, તો સૌંદર્ય નથી આવતું. પણ સૌંદર્ય દ્વારા આપણે કહીએ છીએ કે સૌંદર્ય ધરાવનાર ધર્મી આવ્યો, એટલે ધર્મના ઉલ્લેખથી ધર્મીનો નિર્દેશ કરવામાં આવતો હોય એવું બનતું હોય છે. એમાંથી પણ વિનાશ ધર્મના કહેવા દ્વારા વિનાશ ધરાવનાર ધર્મી એ કહેવામાં આવ્યો છે. તેન તદુપાસનેન અનૈશ્વર્યમ અધર્મ કામાદિદોષ જાતમ ચ મૃત્યુમ તીર્થવા હિરણ્યગર્ભ ઉપાસનેન હિ અણિમાદિ પ્રાપ્તિ ફલમ. તેન તદુપાસનેન એટલે કે આ જે વિનાશ છે તેની ઉપાસના દ્વારા, એટલે વિનાશ એટલે જેનો જન્મ છે તે, એટલે કે સંભૂતિ એટલે કે કાર્ય બ્રહ્મ એટલે કે હિરણ્યગર્ભ, એની ઉપાસના દ્વારા અનૈશ્વર્યમ અધર્મ કામાત દોષ જાતમ ચ મૃત્યુમ તીર્થવા. અનૈશ્વર્યમ ત્રીજી પાદનોધમકે છે,
अनैश्वर्यादि एव मरण हेतुत्वात् यः मृत्युत्वेन विवक्षितम् इति आशयेन मृत्युपदं व्याचष्टे। तो अनैश्वर्य ऐश्वर्य न होवू ए घणा बधा अथवा कदाच बधाज लोको ने, कोईक ने न होय तो अपवाद छे, पर मोटा भागे बधाज लोको ने मारी पासे कंईक नथी। हवे ऐश्वर्य बधानुं नानुं नानुं होय, जे होय एना करता जराक ऊंचो एने ऐश्वर्य लागे, एना कर ए आटले पहोंचे तेनथी ऊंचो ऐश्वर्य लागे, एटले पहोंचे तेनथी ऊंचो ऐश्वर्य लागे। પણ ઇન જનરલ સામાન્ય બધા માણસો પાસે ધારો કે ગાડી ને ફ્લેટ ને હવે આજના જમાનામાં જે નાની મોટી વસ્તુઓ હોવી જોઈએ એ હોય, એ મારી પાસે ના હોય અને હું એમનામાં ન હોઉં, હું ઝૂંપડપટ્ટીમાં હોઉં તો ઝૂંપડપટ્ટીના લોકો જોડે મારી સરખામણી હોય, તો હું જે સ્તરમાં રહેતો હોઉં, જે સમાજમાં, જે સોસાયટીમાં, જે કંઈક લોકોની વચ્ચે, અને એ લોકો સામાન્ય રીતે અમુક અમુક આવક ધરાવતા હોય કે અમુક બચત ધરાવતા હોય કે મને કે 30 લાખ રૂપિયા આવશે, 30 લાખ આવશે, બહુ સરસ, માતાજી 30 લાખ તો કશું ના કહેવાય, હવે મને ખબર જ ના પડે કે 30 લાખ શું કહેવાય, આપણને એમ કે 30 લાખ એટલે બહુ મોટી વસ્તુ હશે, કે માતાજી 30 લાખ એટલે તો કશું જ નહીં, પેલા રિટાયર થયા ને ત્યારે એમને તો 50 લાખ મળ્યા ને પછી પેન્શન 50,000 મળે છે પેલાને આને પેલાને પેલું। સો ઐશ્વર્ય મારી પાસે કશુંક નથી, અને જે છે તે મને જે હોત તે ગમત એના કરતા ઓછું છે, નથી એવું નથી, બધા પાસે છે જ, હવે કોઈની પાસે કઈ છે, કોઈની પાસે કઈ છે, બધા પાસે ઘણું બધું છે, પણ સંતોષ દુનિયાને એક માણસને નહીં, એટલે દરેક સમજે છે કે મારું આટલું છે પણ આટલું હોવું જોઈએ, અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી એને વેદાંત વેદાંત કશું અસર કરશે જ નહીં, કશું, પણ જે કરવું હોય કરી નાખો, ભણાવો ને મહારાજ દુઃખી થાય કે જે કરે ને સવારે મને કોઈ બહાર નીકળીને કહે છે કે મહારાજ આપણાને કેટલું દુઃખ થાય છે, તો શું કરીએ, છૂટતું જ નથી, છોડવું હોય તો એમાં શી મોટી વાત છે, ઘેર નહીં જવાનું, અત્યારે અહીંયા આવી જ ગયા છે તો પાછા નહીં જવાનું, એટલે છૂટી જાય એમાં શું, એટલે એટલે ગમે તેટલા પ્રવચનો કરે કે આ તો ઠીક છે કે સ્વામીજી આપણે માટે કરે છે, પણ કરનારો પોતે કરતો હોય ને ના છૂટે તોય શું, એટલે પ્રવચન કરનાર પ્રવક્તા હોય કે શ્રોતા હોય કે ગમે તે હોય, પણ જ્યાં સુધી અંદર ઐશ્વર્યની ઉણપ ચાલે છે, એટલે કે કોઈ પણ વસ્તુ જોઈને એવું થાય, કોઈકની પાસે જોયું હોય, કોઈ ચોપડીમાં વાંચ્યું હોય, કંઈક ટીવીમાં જોયું હોય, કંઈક ક્યાંક, પણ કશું પણ દૃષ્ટમ અને શ્રુતમ, જોયેલું કે સાંભળેલું, એ આપણા મનમાં ઉણપનો ભાવ જન્માવે, એનો અભાવનો ભાવ જન્માવે કે એ આ આપણી પાસે નથી, હા બસ અનંત વાસણ ઘરમાં હોય, કોઈને કંઈક નવું માટલું, નવી પેલી ગોળી પિત્તળની, પિત્તળનું શું સ્ટીલની હશે, હવે તો પિત્તળ પિત્તળ ના હોય, અને જોઈને એ આ સરસ છે, હા પછી બચા ગોળા માળ માળ્યા પડ્યા હોય, પણ પેલા નવો શેપ નીકળ્યો હોય, કંઈક આ હવે નો આઈડિયા, આ વસ્તુઓનો જસ્ટ ધેર ઇઝ નો એન્ડ ટુ બિઝનેસ, કોઈ અંત નથી, નવી સાડી, નવું માટલું, નવું વાસણ, નવું નવા ચંપલ, નવું શું નહીં હોય, નવી ચેઇન, આઈ ડો નોટ નો, નવું નવું નવું, પણ પણ અનૈશ્વર્ય હું એના વગર રહી ગયો છું, કોઈ પણ ચીજ મારામાં અભાવ જન્માવે એટલે મારે એની એના વગર નહીં જ ચાલે, અને મારા પુણ્યો એમાં જશે, મારા જે કંઈ પુણ્ય થશે વેદાંતનું શ્રવણ સહિત અને બધા જ પુણ્યો, કારણ કે અંદર તો માનો કે અહીંયા તો આપણામાં તો કોઈ એવું છે જ નહીં, માનો કે એટલે પાછળ બેઠેલી એક વ્યક્તિ હોય, મોટે ભાગે બહેનોને એવું હોય, ભાઈઓને પણ હોઈ શકે કે આગળ બેઠેલી કોઈ બહેનની પાછળની ચેઇન દેખાતી હોય, અને આવતામાં નજર પડી કે આ જે નવી દેખાય છે આ બહેન, આવી તો કદાચ પહેરતા જ નહોતા, આ નવી લાયા લાગે છે, ખલાસ, એટલે આટલા 1.5 કલાક મેં એક જ ચિંતન કે રહી રહીને ત્યાં જ જુએ, ક્યાંથી લાવ્યા હશે, કેટલા નીકળાઈ હશે, ક્યાં ઘડાઈ હશે, અને 1.5 કલાક પૂરો થયેલો તરત પૂછે તમારા સોની મને કરી આપે કે નહીં, ચાલ્યું બસ, એટલે એટલે જે કંઈક આમ ફિઝિકલના પ્રવૃત્તિઓ પણ એવી થાય અને મનના સંકલ્પો પણ એ દિશા નાશ થાય, કોઈ પણ પ્રકારનું ઐશ્વર્ય, અને અને જીવનમાં જે કંઈ ભણીશું, જે કંઈ સમજીશું, જે કંઈ પુણ્ય કરીશું, સદા તદભાવ ભાવિત, સતત જે ભાવના સેવિત કરી હશે એમાં જ એ શ્રમ અને ઘણી વાર એવું થતું હશે કે આટલો સત્સંગ કર્યો પણ મને કંઈ
મળ્યું નહીં એમાંથી, તો વિચારવું જોઈએ કે સત્સંગમાં શું કર્યું આપણે, એટલે અથવા તો આવું કેમ મળ્યું, મેં સત્સંગ કર્યો તો મારામાં કંઈ પરિવર્તન કેમ ના આવ્યું, સત્સંગ કર્યો તો મને. જો કે આ જોડાણને પણ કંઈ આપણે આ પણ કાર્યકારણમાં સમજી જ લેવું. આપણે એક મહત્વની વસ્તુ છે જીવનમાં કાર્યકારણ શોધવા, અને કેટલાક વ્યક્તિત્વ ભયંકર વરેલા હોય છે. અને આવું થયું જ કેમ, થયું તાવ કેમ આવ્યો, પેટમાંથી ગરબડ, પણ થયું કેમ, કાલ ખાવામાં ગરબડતી, પણ બધા ખાય છે ને, મને કેમ થયું. ધીસ કેમ કેમ બિઝનેસ એ કાર્યની ઉપાસના છે. કાર્ય કારણ, આ કાર્ય અને કારણ, સસંભૂત ઇઝ કાર્ય અને અસંભૂત એટલે કારણ. તો કારણ અને કાર્ય જીવનમાં મોટા ભાગના વ્યક્તિત્વ આવા જ હોય છે કે કેમ, આમ કેમ, આમ કેમ, પેલું કેમ, પેલું કેમ નહીં. તો વેદાંતને માટેનું યોગ્ય વ્યક્તિત્વ આ શું છે એ પૂછનારું છે, આ કેમ છે એ પૂછનારું નથી. વસ્તુનું સ્વરૂપ સમજવાની કોશિશ કરીએ કે આ દેખાય છે નામ અને રૂપ, હું આકાર સરસ દેખાય છે, સોનાના જેવું છે ને, સોનેરી દેખાય છે, સોનું છે, એને ઘડો દેખાય જ નહીં, એને સોનું જ દેખાય. એ પણ જો કે એમને પણ વાંધો છે, નર્યા કારણની ઉપાસના કરવી એ પણ બરોબર નથી, નર્યા કાર્યની ઉપાસના કરવી પણ બરોબર નથી. નામ રૂપનો આદર કર કરીએ અને સોનાનો ભાવ જ ના પૂછીએ પણ ના ચાલે. સોનાની ચિંતા કરીએ અને નામરૂપની ચિંતા જ ના કરી, ગમે તેટલો જૂનો આકાર લઈને બેસી રહીએ અને બંગડીને બુટકે, તો બંગડી તો હાથમાં જ પહેરે કે કાનમાં થોડી પહેરાય પછી. એટલે નામરૂપનો પણ એક આદર હોય અને જે સોનામાંથી જન્મ છે એનો પણ આદર થાય. અનેકતા અને એકતા, અનેકતા એટલે નામ અને રૂપો વૈવિધ્ય, એકતા એટલે સુવર્ણ, અનેકતા એટલે માટીના પાત્રો, એકતા એટલે માટી, પાણીના તરંગો અને પાણી. એવી રીતે સમષ્ટિ અને વ્યષ્ટિ, સમાજની સેવા કરવા જાય ને વ્યક્તિને યાદ પોતાનું ધ્યાન જ ના રાખે. કેટલાક માણસ એવા હોય કે પોતે ખાધું પીધું ચિંતા જ ના કરે ને બસ ભારત પર ફર કરે, બીજાની સેવા કરે, પડોશીને કરે, નાની કરે ને તેની કરે, જે કંઈ કારણો છે. કેટલાક લોકો પોતાની જ ચિંતા કરે, ઉઠે ત્યાંથી ઊંઘતા સુધી, પેલાનું જે થાય તેને પેલાનું જે થાય તે મારી જ મારે ચિંતા કરવાની. મોટાભાગના વ્યક્તિઓના જીવનમાં આ પ્રકારનું કંઈક એ પૂર્વના સંસ્કારને કારણે હશે કે ઉછેરને કારણે હશે, જે કારણે હશે તે. અથવા તો વ્યક્તિમાં પણ શરીરની ચિંતા કરીને મનની ના કરે, મનની કરીને બુદ્ધિની ના કરે, શરીરની ના કરે. કેટલાક લોકો સતત શરીરને જ આમ દોડવું ને, દંડ બેઠક કરવીને, કસરત કરવીને, ગાજરનો રસ ને પછી એટલે હળદરનો રસ ને પછી આંબળાનો રસ ને 24 કલાક રસ કાઢી જ અને ચાલવા જઈને, દોડવા જઈને, સવાર પડીને, સાંજ પડીને ઉકાળ અને સૂપ ને શું નું શું. આજકાલ લોકો તૈયાર પણ આપે કે તકલીફ ના લેવી પડે, પણ એ તૈયાર મળે તો એ પેટમાં ગાળો તો રાખવો પડે કે આ સૂપ પછી આટલા ગાળે બીજું તો આખો દાડો બધું ક્યાંથી પીવાય, ડાયટિંગ કરવું ને કેલરી જોઈને. એટલે આ બધી કેટલાક લોકો એની ચિંતા જ ના કરે, નોકરી કરીને પૈસા કમાવા, શરીરનું જે થવું થાય. એટલે જુઓ, વેદાંતમાં બેલેન્સ એટલે વિવેક સૌથી મોટું શસ્ત્ર કે અસ્ત્ર હોય વેદાંતમાં, તો એ વિવેક સૌથી પહેલું અને મહત્વનું સાધન વિવેક છે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસ્ય યુક્ત સ્વપ્નાઓ બોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. હું ખાઉં કે ના ખાઉં, બોલું કે ના બોલું, જાઉં કે ના જાઉં, તો વેદાંતમાં આ વસ્તુઓના જવાબ નથી. યથેચ્છસી તથા કરું, તને ભગવાને અક્કલ આપી છે, ખાવાના લાભાલાભ સમજ, ના ખાવાના લાભાલાભ સમજ, બેમાંથી તારા શરીર માટે જે યોગ્ય હોય. શરીર માટે એટલે શરીરનો બ્રહ્મ જ્ઞાનના સાધન તરીકે ઉપયોગ કરવા માટે જે યોગ્ય હોય તે કર. હું બોલું કે ના બોલું તો મૌન જ રાખીશ. અગેન રિએક્શન, બોલીશ જ નહીં, એટલે સમજવું કે બોલવાને કારણે જે થાય છે એ સહન કરવાની તૈયારી નથી, બોલવાનું સુધારવાની તૈયારી નથી. તો શું બોલ્યો માટે આવું થયું, તો હવે ઓછું બોલું, નહીં બોલું, સાચવીને બોલીશ, શું કરું, સુધરું નહીં, હું તો બોલીશ જ નહીં. તો નહીં જ બોલું એ પણ ખોટું છે, બોલીશ જ એ પણ ખોટું છે. હું મારી જ ચિંતા કરીશ અને બીજાની નહીં કરું એ પણ ખોટું છે, બીજાની જ ચિંતા કરીશ અને મારી નહીં કરું એ પણ ખોટું છે. નામ રૂપને જ આદર કરીશ. અને ઘણા લોકોને આમ એવું ગમે ને, મોટા મોટી ઉંમરના લોકો હોય ને, પણ 5-25-50 રૂપિયાની ખોટી ખોટી વસ્તુઓ લઈને ભેગી કર્યા જ કરે, જ્યાં જાય ત્યાંથી માળા એક લઈને પેલી બુટ્ટી લઈને આવો તેવું.
તેમને નામ રૂપ આકાર જ ગમે, ખબર છે કે આ ખોટું જ છે ને એવું બધું છે, પણ નવા નવા આકારો ગમતા હશે અને પહેર્યા કરે લોકો. કેટલાકને સોનું જ ગમે, પછી કોઈ વેરાયટી જોઈએ જ નહીં. તો નામ રૂપનો જ આદર કરવો એ પણ બરોબર નથી, અને જેના નામ રૂપ છે એનો જ આદર કરવો એ પણ બરોબર નથી. આમ જીવનમાં સતત કોઈ પણ વસ્તુને માટે વિવેક કે બેલેન્સ એટલે સંવાદિતા કે સમતા એનો આદર, એટલે મહાત્માઓ કહે છે કે વેદાંત શાસ્ત્રમાં બુદ્ધિનો જેટલો આદર છે એટલો બીજા કોઈ શાસ્ત્રમાં નથી, અને બુદ્ધિનો ઉપયોગ વગરનું વેદાંત શાસ્ત્ર છે જ નહીં. યથેચ્છસી તથા કરું એટલે વિમૃષ્ય તદ શેષેણ, આ મેં જે ભણાવ્યું છે એ બધો હું કરું છું. 17 અધ્યાયમાં તને પ્રવચન આપે આટલા બધા, કહું શું કરું? વિમૃષ્ય એતત અશેષેણ, જે કંઈ ભણાવ્યું છે બધું એના બરાબર વિમર્શ કર, વિચાર કર, અને પછી યોગ્ય લાગે કર. પણ વિચારે કરજે, એવું પણ નહીં કે હું જે કરતો હોય તે બધું સાંભળ્યા પછી કરતો હોય તો જ કર્યા કરે પાછો. આ બીજો પ્રશ્ન છે, કેટલાક પૂછપૂછ જ કરે, કેટલાક પૂછીને કરે, કેટલાક પૂછીને કરે તો નહીં, કરતો હોય જ કરે, પણ પૂછે ગમશે ગમ, કેટલાક પૂછે નહીં અને કશું સમજે નહીં, સમજે કે ભગવાન જાણે, પણ કરવામાં તો જે કરતા હોય એ જ કરે. એટલે કેટલું બધું એક રીતે ચંચળ કે ગતિશીલ આ શાસ્ત્ર છે, કે સતત એની સાથે 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 આમ કેવું ગેસ ઉપર મૂક્યું હોય ખીચડી, અને ચડતી 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 થાય ને કે આમ આમ અડધા કલાક સુધી કશું જ ના ચડે, 29 મિનિટે ખોલો તો કાચી એવી ને એવી હોય, અને 30 મિનિટે ચડી જાય એવું થોડું હોય, કે ચડતી 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 ખીચડી સરસ તૈયાર થઈ હોય. એમ વ્યક્તિત્વ ચડતું 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 એ તૈયાર થતું જાય, એની સાથે વિવેક અને વૈરાગ્ય એનામાં પેદા થતા જાય, અને ત્યારે એવું થાય કે એનામાં એકવાર વૈરાગ્ય દેખાયો, એટલે સંભૂતિની ઉપાસના અને અસંભૂતિની ઉપાસના, કાર્યની ઉપાસના અને કારણની ઉપાસના, જે મળ્યું છે તેની ઉપાસના અને જે મળશે તેની ઉપાસના, જે વ્યક્ત છે એની ઉપાસના, જે અવ્યક્ત છે એની ઉપાસના, જે અંકુર છે એની ઉપાસના, જે બીજ છે એની ઉપાસના. આમ જીવનમાં દરેકે દરેક વસ્તુ વિશેનો વિવેક અને સમતા બેલેન્સ, તેનો ઉપાસનેના અનૈશ્વર્ય ધર્મ કશો અનૈશ્વર્યાદિ એવા મરણ હેતુત્વ, ત્રીજી પાદનોતમાં અનૈશ્વર્ય છે ને, અનૈશ્વર્ય એટલે ઐશ્વર્ય ના હોવું એ નહીં, અનૈશ્વર્ય એટલે ઐશ્વર્ય ન હોવાને કારણે જન્મતું ઉણપનું ભાન. અનૈશ્વર્ય એટલે ઐશ્વર્ય ના હોવું તે નહીં. નંદતી 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 એવો યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન, તો યોગમાં હોય કે ભોગમાં હોય કે સંગમાં હોય કે સંગ વગરનો હોય તો એની પાસે કશું ઐશ્વર્ય નથી. તો એ માણસો દુઃખી દુઃખી હશે કે મરવા વાળો જ હશે કે ના, નંદતી 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 એવો એ તો આનંદ કરે છે, એ આનંદ કરે છે, એ જ આનંદ કરે છે. એટલે આનંદમાં હોવા માટે ઐશ્વર્ય હોવું કે ના હોવું મહત્વનું નથી, ઐશ્વર્યના ન હોવાનું ભાન કે ઉણપનું ભાન એ મૃત્યુનું કારણ બને છે. એટલે અનૈશ્વર્યનો અર્થ સમજવો, ઉણપનું ભાન મરણ હેતુ એટલે આત્મહત્યા. મરણનો હેતુ એવી રીતે બને છે કે વિષયોમાં રત રહીને માણસ જે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરતો નથી એ આત્મહત્યા કરે છે, એટલે કે જીવન જે આત્માના જ્ઞાન માટે મળ્યું હતું એનો ઉપયોગ ના કર્યો. એને યે કેચ આત્મહનો જનાઃ અસૂર્યાનામતે લોકાઃ અંધેન સમસાવૃતાઃ તાંસ્તે પ્રત્યાભિગચ્છતિ યે કેચ આત્મહનો જનાઃ. તો અસૂર્ય લોક એટલે કે અસુ તો પ્રાણ, અને પ્રાણથી વિષયો એટલે વિષયોમાં ઇન્દ્રિયોથી રમણ કર્યા કરનારા લોકો છે, એ બધા લોકો છેવટે અસુર લોકમાં આત્મઘાત કરનારાઓના લોકમાં જ જવાના છે. અને એટલા માટે અનૈશ્વર્ય કે ઐશ્વર્યની ઉણપનું ભાન માણસ માટે આત્મહત્યાનું કારણ બનશે. એટલે કહ્યું અનૈશ્વર્યાદિ એવ મરણ હેતુત્પાદ્ય મૃત્યુત્વેન વિવક્ષિતમ. તો અહીં અનૈશ્વર્ય છે એ જ મરણનો હેતુ હોવાને કારણે એને જ અહીં મૃત્યુ કહેવામાં આવ્યું છે. ઇતિહાસ હા 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 એટલે જો ઐશ્વર્ય નહીં હોય, ઐશ્વર્ય એટલે ઇન્દ્રિયના સ્તર ઉપર મળતો ભોગ, બરાબર ને? એ ભોગ ધારો કે ઇન્દ્રનો ગમે તે હશે,
પણ કોઈ પણ ઊંચા પ્રકારનો ભોગ આખરે ઇન્દ્રિય દ્વારા ભોગવીને મનમાં મજા પડી એવું થશે ત્યારે જ ભોગ મળ્યો કહેવાશે, બરાબર? એટલે અશુમાં કે પ્રાણમાં રમે છે તે. એટલે એમણે આત્મા, જે સાચો આત્મા છે, એને ઓળખ્યો નહીં, એટલે આ આત્મા હનો જનાહ ત્યારે કર્યો હતો. જો ત્રીજા મંત્રમાં હૃદય માધ્યમ મનુષ્ય શરીર મળ્યું, એનાથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું હતું, એ તો નાશ કર્યું. સો કથમ તે આત્મા નિમિત્તે હિંસંતી અવિદ્યા દોષેણ વિદ્યમાનસ્ય આત્મન તિરસ્કરણાત. અવિદ્યાને કારણે જે આત્મા વિદ્યમાન છે એનો તિરસ્કાર કર્યો, એ રીતે આત્માની હત્યા કરી, એટલે મૃત્યુનું કારણ બન્યા ને એમ. વિદ્યમાનસ્ય આત્મન એક કાર્ય ફલમ અજર અમરત્વ સંવેદન લક્ષણ તદ્ધતસ્યવ તિરોભૂતમ ભવતી. આત્મા જે વિદ્યમાન છે એના જે સ્વરૂપ છે એ જાણે કે તિરોભૂત, કારણ કે એને લાભ નથી મળતો. એટલે એ લોકો આ શરીરની પણ હત્યા, શરીરને આત્મા કહેતા હોય તો એની પણ હત્યા કરે છે, અને આત્માને આત્મા કહીએ તો એની પણ હત્યા કરે છે, એવું ત્યાં કહ્યું હતું. નિત્યમ હિંસંતી શરીરનો પણ ના, એટલે શરીર દ્વારા જે કરવું જોઈએ ના કર્યું, શરીરને વારંવાર નવું પ્રાપ્ત કર્યા કરે છે, શરીરનો નાશ કરે છે અને આત્માનો પણ નાશ કરે છે. નિત્ય હિંસંતી અન્યથા સંતમ આત્માનો અન્યથા પ્રતિપદ્યતે કેમ તેને ન કૃતમ પાપમ ચૌરેણ આત્માપહારેણા. એટલે આત્માની હત્યા, આત્માથી જ્ઞાન પ્રાપ્ત ન કરનાર, આત્માનું જ્ઞાન પ્રાપ્ત ન કરનાર આત્મઘાતી કયો છે? આપણે કહ્યું હતું ત્યાં કે શરીરનો પણ દુરુપયોગ કર્યો એટલા માટે શરીરનો પણ નાશ કર્યો, અને આત્માનો તિરસ્કાર કર્યો એટલા માટે આત્માનો પણ નાશ કર્યો. એટલે વેશાઈમાં રમનારા લોકો આત્મઘાતી છે, એટલે મૃત્યુનું કારણ બને છે. અને ઐશ્વર્યની પ્રાપ્તિ, ઐશ્વર્યનો ભોગ ઇન્દ્રિયોના સ્તર ઉપર જ થશે, એટલે એ લોકો અસુર જ થશે. અને અસુર એટલે વેશાઈના ભોગમાં રમણ કરનારા, એને એનામાં આનંદ માનનારા. અને એમાં આનંદ માનનારા લોકો છે એ શરીરનો ઉપયોગ યોગ્ય કરવો જોઈતો હતો તે ન કર્યો, માટે શરીરને આત્મા કહેતા હોય તો એનો પણ નાશ કર્યો, અને આત્માને આત્મા કહેતા હોય તો આત્મા જે નિત્ય શુદ્ધ મુક્ત છે એનો લાભ ન મેળવ્યો, એ રીતે આત્માનો પણ એમણે તિરસ્કાર કર્યો. મૃત્યુ તરીકે અનૈશ્વર્યાદી છે એ જ મરણનો હેતુ છે, માટે એને અહીં મૃત્યુ એ શબ્દથી વિવક્ષિત કર્યું છે, એટલે કહેવાની ઈચ્છા કરી છે. નથી તમારામાં? અચ્છા, મૃત્યુત્વેન વિવક્ષિતમ ઇતિહાસેન મૃત્યુ પદમ વ્યાચષ્ટ અનૈશ્વર્યમ ઇત્યાદિ. તો અનૈશ્વર્યમ અધર્મ કામાથી દોષ જાતમ, ઐશ્વર્ય કંઈક પણ ઓળખનું ભાન થાય એટલે પૂર્વાનો મન તરત થવાનું છે, અને પૂર્વાને માટે માણસ જેન્યુઇન શાસ્ત્રોક્ત પ્રયત્ન કરશે એ કરવાથી પૂરું નહીં થાય એટલે પછી અંચય કરશે. માણસના મનમાં ઈચ્છા જન્મી, એ ઈચ્છાનું ભાન કેટલું તીવ્ર છે એના આધારે એ ધર્મનું પાલન કરતા કરતા અધર્મ શરૂ કરશે તેની નક્કી થશે. જો એ ભાન, ઓળખનું ભાન અત્યંત તીવ્ર થશે અને ધર્મના માર્ગે પહોંચાય એવું નહીં લાગે
તો પછી અધર્મનું પાલન કરશે જ, કારણ કે ઈચ્છા એનું અત્યારે ડ્રાઇવિંગ, એને જે પ્રેરણા આપનારું બળ છે તે ઓળખનું ભાન, ઈચ્છા એટલે ઓળખનું ભાન. હા, ઈચ્છા કેટલી તીવ્ર હશે એનો આધાર ઉણપનું ભાન કેટલું તીવ્ર છે એના ઉપર છે. જેટલી ઉણપનું ભાન તીવ્ર, એટલી ઈચ્છા તીવ્ર, એટલો પ્રયત્ન તીવ્ર, અને એટલું ધર્મમાં બાંધછોડ તીવ્ર. ધર્મમાં બાંધછોડ ત્યારે થશે જેમ જેમ પેલી ઉણપનું ભાન અંદરથી એવું ત્રાસ કરી મૂકશે. અને આ બધી વસ્તુઓ બહુ જ વાસ્તવિક છે. હવે કોઈનો દોષ કાઢવા જેવું હતું જ નથી એમાં. કોનો દોષ કાઢો તમે? એટલે બધાને મીઠાઈ મળે ને મને ના મળે, એટલે મને એવું થાય તો ખરું કે મને પણ મળે, બધાને સારા કપડાં મળે ને મને ના મળે, અને અને મારી દ્રષ્ટિએ કદાચ બધા કરતા હું વધારે લાયક પણ હોઉં. સરખો તો હોઉં જ, પણ ઘણી વાર બધા કરતા હું વધારે લાયક મારી દ્રષ્ટિએ, મારી એટલે કે સામાજિક સ્વીકૃત નિયમો પ્રમાણે પણ હું વધારે લાયક હોઉં તો પણ ના મળે એવું બને. બને કે લોકોનું પ્રેમ કે લોકોની કૃપાનું આવાહન કરવાની જે કુશળતા છે એ મારામાં ઓછી છે, અથવા એનો વિકાસ કરવાની જરૂર મેં જોઈ નથી. એનો અર્થ એવો થયો કે નામરૂપની ચિંતા મેં ના કરી આ લોકોની, હું તો નારાયણનું ભગવાનનું ભજન કરું. જો ભગવાનનું ભજન કરનારા એક હોય એ વ્યવહાર સરસ જાળવીને ભજન કરે, અને બીજા આજુબાજુની ચિંતા છોડીને ભજન કરે, તો હવે જે બધાનો આજુબાજુવાળાને ખુશ રાખીને કરશે એને આજુબાજુવાળા સરસ સરસ ભિક્ષા આપશે, જે નહીં કરે એને ના પણ મળે, તો આપણે કંઈક ભજન કરશું કેમ નથી મળતું? જો આવું બધું બની શકે, એટલે જો આપણા મનમાં એવું હોય કે બધાને સરસ ભિક્ષા મળે છે અને મને કેમ ના મળી, કે બધાને મોટા કવર મળ્યા ને મને કેમ ના મળ્યા, કે બધાને બધા પગે લાગ્યા ને મને કેમ ના લાગ્યા, અથવા બધાને ખાસ બધા બોલાવે છે અને ફોટા પાડે છે અને સરસ સરસ માળાઓ પહેરાવે છે, આપણે કંઈ પૂછતું જ નથી. હવે જો આ વસ્તુ આપણને અસર ના કરતી હોય કે દેખાતી જ ના હોય તો તો ઉત્તમમાં ઉત્તમ છે. પણ દેખાય તો ખરી જ ને આંખોની સામે થાય, એટલે તો દેખાવાથી પૂરું થઈ જતો તોય વાંધો નથી. પણ દેખાય એટલે અવણપને અસર જન્માવે જ છે, જન્માવે જ. અને મારામાં 99 વસ્તુ હોય, પેલામાં 50 છે, પેલામાં 60 છે, પેલામાં 70 છે, પેલામાં 75 છે, પેલામાં 55 છે, મારામાં 99 છે, તો મને 99 દેખાય જ નહીં. જે 100મી મારામાં નથી ને એ જ મને દેખાય. અને અને આ એટલી બધી કઠોર વાસ્તવિકતા છે જેની સામે ભલભલા સાધુઓ કે સાધકો જે નમી પડતા હશે, કે આ એક જ વસ્તુ ને, માત્ર એક વસ્તુ, ઉણપનું ભાન, કે અર્થનું હોય કે કામનું હોય કે ધર્મનું હોય. કામ પણ ગમે ત્યારે જન્મ હોય, કારણ કે કેવી સરસ પત્ની છે, મારે પત્ની હોત તો કેવું સારું થાત. કોઈકને શિષ્ય હોય, આપણને આવા શિષ્ય હોય તો કેવું સારું, સેવા તો કરે, બાપુ વટ છે હા આ મહારાજનો, એક લાભ લાવે ને પેલું પેલું લાવે ને પેલું બધું, એમને તો ખાલી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ કરવાનું. અને આપણે મને એક મહાત્મા એક વખતે એક જગ્યાએ કે અભી અમારા પ્રારબ્ધ એટલે ગેસ પર બિચારા રસોઈ કરતા હતા મહાત્મા સંન્યાસી પુરુષ, તો એમના મનમાં અભાવ હશે કે નહીં મને ખબર નથી, તો ખાલી શબ્દો સ્પોર્ટ કરું છું. અને કદાચ એમને સંકોચ પણ થયો હશે કે અમે ગયા ને એવું કરતા હતા, એટલે પણ એમણે એવું કહેવું પડ્યું હોય, ગમે તે હોય. પણ આ બધી વસ્તુઓ જો આપણા મનમાં જન્માવે કે અમને કેવું સરસ સરસ તૈયાર મળે છે ને આપણે કેવું કરવું પડે છે, એક પણ વસ્તુ એટલે એક પણ વસ્તુ, અને દરેકના પ્રારબ્ધ પ્રમાણે બધાનું જુદું જુદું, એવરીબડી ઇઝ અ યુનિક પર્સન, દરેક વ્યક્તિ વિશેષ છે, એટલે એને મળતી ના મળતી વસ્તુઓ પણ યુનિક વિશેષ છે. અને એનું વ્યક્તિત્વ કેવું છે, એનું વ્યક્તિત્વ કયા પ્રકારે પરસ્પર સંબંધ ધરાવે છે, એનાથી એ શું ઇન્વોક કરે, કંઈ કશાની કોઈ વ્યવસ્થા જ નથી ખરેખર. અને વ્યવસ્થાઓ હોય તો બદલાતી હોય છે, કે આજે લોકો એનો ભાવ પૂછતા હોય કાલે બીજાનો પૂછવા મળે, અને હમે ના જુએ. આ બધી વસ્તુઓ એટલી બધી ચંચળ, એટલી બધી પ્રવાહી, એટલી બધી ગતિશીલ હોય છે, પણ છતાં માણસોના મનો એમાં ભરાઈ જ પડતા હોય છે. એટલે માયા એ ભયંકર ખતરનાક છે. મહારાજે કીધું એમ, ખતરનાક છે માયા. માયાએ સર્જન કર્યું એટલું જ નહીં, પણ જે સર્જ્યું એને સત્ય બનાવ્યું,
સર્જન કર્યું તો ઠીક છે, મજા પડી, ચાલો મજા કરો. તો આપણે રોજ જોત સરસ માટીના રમકડા બનાવ્યા, રબરના રમકડા બનાવ્યા, પણ બનાવે એ બહુ સરસ છે નહીં, ચાલો ત્યારે આપણે રમીએ નથી. એમ આપણા મનમાં એકે એક વસ્તુની સત્યતા, ભલે ને બધા પ્રવચનો થતા હોય પણ દરેકે દરેક વસ્તુની સત્યતા એટલી બધી જન્માવી છે. અને એ સત્ય છે એટલે એટલે સત્ય છે એટલે સત અસ્તિત્વ ધરાવે છે, ઇટ ઇઝ સત. અને સત એનો પર્યાય ચિત્ત છે, એનો પર્યાય આનંદ છે. એટલે આ વસ્તુ છે ત્યાં સુધી ચાલશે, દેખાય છે તોય ચલાવી લઈશું, પણ છે અને દેખાય છે એમાં સરસ છે, જેવો આનંદનો આરોપ થશે એવું મારામાં ઉણપનું ભાન થશે. સચિત સુધી વાંધો નથી. આ છે ને બિલ્ડિંગ છોટા પડ્યા, બહુએ પડ્યા રસ્તામાં, જોયા એ ખરા, કોઈ કશું નહીં. પણ ધારો કે સરસ મજાના છોડ જોયા રસ્તામાં ફૂલના, અને આપણા મનમાં થયું કે આપણે ઘેર આવવા છોડ નથી, હા બસ. તો એ ઇન્ટરનલાઇઝેશન મહારાજે કહ્યું એમ કે પેલા બાહ્યાન કૃતા બહિર બાહ્યાન ચક્ષુષૈવાંતરે પૂર્વઃ સ્પર્શાન કૃતા બહિઃ, એટલે બહારના વિષયોને ઇન્ટરનલાઇઝેશન થઈ ગયું. સચિત છે ત્યાં સુધી એ બહારના છે. આનંદનો આરોપ થયો તો ઇન્ટરનલાઇઝેશન એ વિષય અંદર આવી ગયો. અને જેવો અંદર આવ્યો એવો ખલાસ, વિષય ના આવ્યો, વિષયનો આનંદ જ અંદર આવ્યો, એટલે વિષયને લેવા માથાકૂટ કરશે. પણ આપણને લાગ્યું કે આનંદ આવ્યો અને વિષય બહાર રહ્યો, ખરેખર વિષય અંદર આવ્યો આનંદ બહાર રહી ગયો. હા ખરેખર એવું થાય છે કે વિષય ઘૂસે, વિષયનું ચિંતન ચાલુ રહી જાય પણ આનંદ તો બહાર જ રહી ગયો. અને બસ આ એક આનંદની રમતમાં જ આખી જિંદગીની જિંદગીની જન્મો, બસ આટલી જ વસ્તુમાં. અત્યંત સભાનતાપૂર્વક દુનિયાની કોઈ વસ્તુ મને આનંદ ના જ આપી શકતી જાય. બધી વસ્તુ આપે તો વાંધો નથી, પણ આ વસ્તુને એ સરસ છે ને ક્યાંથી લાયા, શાટક પૂછવાનું જ નહીં કોઈ દાડો, કે સરસ છે ને ક્યાંથી લાયા, કોઈ દાડો મોઢામાં ત્યાં નીકળવું જ ના જોઈએ. ખરેખર સાધકોએ તો આ વસ્તુ બિલકુલ, અને મહારાજે કીધું કે કઠોરતા કરવી જ પડે. એટલે બ્રહ્મવિદ્યા એમ સમજો કે પંપાળી પંપાળી છોકરાને બ્રહ્મવિદ્યા ભણાવવાથી હશે તો ભૂલી જવાનું, એવી કોઈ બ્રહ્મવિદ્યા હોતી જ નથી. અને આમ જુએ ને જરાક સ્મિત કરવાનું ભૂલી ગયા જો આમ તો ખલાસ. તો શું આપણે એવી આશા રાખીએ કે બ્રહ્મવિદ્યા ભણીશું આપણે? જો આપણે ચેક રાખ્યા કરીશું કે આમ કેમ કરો, પેલું કેમ ના કરો, આવું કેમ ના, તેવું કેમ, તો આપણે એમને બ્રહ્મવિદ્યા શીખવાયા જ પાસે. એવું કરીએ આપણે કે તમારે આમ નહીં કરવાનું, સ્વામીજી આમ કરવાનું, આવું કેમ કર્યું, પેલું કેમ ના, પણ એવું નહીં આવું, એ સમજીશું આપણા મનમાં. આપણે એક એક વિષયમાં આપણે એટલું જ્ઞાન ધરાવીએ છીએ એક એક વિષયમાં, કારણ કે બિચારા બાપડા મહારાજ 5-25 વર્ષ સાધુ થઈ ગયા, એટલે એમણે દુનિયાનું તો ભાન જ ના હોય ને, જે દુનિયાનું ભાન આપણને કેટલું બધું હોય, બધું ભાન આપણે આપી શકીએ એમને. એવું નહીં સ્વામીજી, ના પણ એવું નહીં, બિચારા કેટલું ખેંચ્યા. હા સાચું, તમારી વાત સાચી છે, જો શું કરે પછી સમજી જાય કે આ માણસ આવે સાચું પહેલેથી જ કહી દેવું હવે, એટલે પછી પણ લાભ ચાલે જ નહીં. એ માણસ જે કે હા ખરી વાત છે, આપકો સાચી વાત છે, એ તો કરવું જ પડે સાંજે, આ તો આ ખરું કરવું જ પડે, એ તો આ તો નાશ કરે, નાશ કરાય, સાચી વાત છે. મને એવું લાગતું હતું કે ના કરાય, બીજો રસ્તો જ નથી હોતો. એ સંજોગોમાં બ્રહ્મવિદ્યા ભૂલી જવી પડે. એટલે કોઈ પણ ચીજની બાબતમાં વ્યવહાર વ્યવહાર એ તો એટલે સાધકોએ તો આ સ્પષ્ટ થઈ જ જવું જોઈએ. જેમને વ્યવહાર ચલાવવાના છે ભલે ચલાયા કરે, જેને જે કરવું હોય તે કરે, પણ કોઈ વસ્તુ મારામાં એવું જન્મ આવે કે આ હોય તો સારું. હા સર, આપણા મોઢાના જ એમ ભાવ બદલાઈ જાય. જો મહારાજો અખંડાનંદજી મહારાજ, શંકરાચાર્ય મહારાજ, ગમે તેમ, કશું જ નહીં, કશું જ જોયા જ કરો તમે, એટલે એમનું સ્મિત પણ એમને કેટલું બધું વશ હોય છે. હા ખરેખર એમનું સ્મિત, હમણાં અમે શૃંગેરી આચાર્ય પાસે જઈ આવ્યા, પણ વાત કરે તે એટલા બધા પ્રેમથી સ્મિત કરે ને આપણને થાય કે ઓહો આપણે તો શું, એમને આપણા માટે પ્રેમ હશે. બીજી સેકન્ડને બહાર નીકળીને સામો જોવો તેમ થાય કે ઓળખો સારા કે નહીં આપણને, આપણે આમને એમ જોયા જ કરીએ, હમણાં આપણે સામો જોશે
સ્મિત કરશે. હી ડઝન્ટ નો હુ ઇઝ ધીસ. એ ઓળખતા ના હોય, એટલે ઓળખતા હોય વ્યક્ત, ઓળખાણ વ્યક્ત કરવાની જરૂર એમને ના જણાય. જ્યારે એમને વ્યક્ત કરવું હોય ત્યારે એવું પ્રસન્ન સ્મિત હોય, એમનું સ્મિત પણ એમને પૂછીને આવે છે. દુનિયાનો વિષય જોઈને સ્મિત આવી ગયું કે વાહ કેવું સરસ વાદળ છે, કેવો સરસ મોર છે, કેવું સરસ હરણ છે, કશું જ આમ આવું સુંદર. અને સુંદર કહો કે નિરસ કહો કે જે કેવું હોય તે કહો, પાવ વ્યક્તિત્વ. ઉણપનું ભાન દુનિયાની કોઈ ચીજને હું ક્ષમતા નહીં આપું કે મારામાં એ ઉણપનું ભાન જન્માવે. ઇટ કેન બી જસ્ટ એનીથિંગ, કોઈ કોઈ આશ્રમ હોય કે કોઈ ગમે તે, થોડી મર્યાદા રાખવી તો રાખવી. ચોપડી જોઈ તો મન થાય, તો તમે કહ્યું કે કોઈ વસ્તુથી ઉણપનું ભાન, હું ચોપડી ખરીદતો જ નથી, નોટ લખવી નહીં, ચોપડી ખરીદવી નહીં, મંત્રો યાદ રાખવા નહીં, કશી ચિંતા જ નહીં કરી. કારણ કે મંત્રો યાદ રાખીએ તો, મંત્ર વગર ઉણપનું ભાન થાય તો જ મંત્રો યાદ રાખીએ. મન તો ઉણપનું ભાન જ નથી થતું, તમે જ કીધું હતું ને કે ઉણપનું. વિવેક, અગેઇન વિવેક. સો અનૈશ્વર્યમ અધર્મ કામાજ દોષ જાતમ, અને આ વસ્તુઓ અધર્મ જન્માવેશ. એટલે એક તો કાર્ય કારણથી મનને મુક્ત કરવું જ જોઈએ. આવું છે, શું કરવું છે, આવું કેમ થયું, આવું છે, જે કરવા જેવું લાગતું હોય તે કરવું, પણ જે છે એનો સ્વીકાર કરીને આગળ ચાલવું. કેમ છે પ્રશ્નનો કોઈ અર્થ જ, કશો જ અર્થ નથી, કોઈ અર્થ જ નથી. વૈજ્ઞાનિક કેમ છે એ સંશોધન પૂરતું પૂછે કે આનો રંગ લાલ કેમ છે, આ પાંદડો કેમ લાલ છે, બધા પાન લીલા, આ પાન લાલ કેમ છે, કેમ છે એટલે વાય નથી પૂછતો. એની પાછળ શું હોય છે કે સત્ય શોધવા માટે પૂછે છે કે આનું શું સત્ય છે, એની પાછળ શું સત્ય છે, એની પાછળ શું સત્ય છે. આવું કેમ, આવું લાલ પાંદડું હોતું હશે, બધા પાન લીલા છે, ચલો લાલ પાંદડું નહીં જોઈએ, એ સંશોધન ના કરી શકે. દુનિયાની કોઈ વસ્તુ કેમ છે એ પ્રશ્ન જ નથી આવતો વેદાંતિને માટે. દુનિયાની કોઈ વસ્તુ વેદાંતિના મનમાં, સાધકના મનમાં ઉણપનો ભાવ જન્માવતી જ નથી. અનૈશ્વર્યમ, જો જૂઠું બોલવું પડે, ચોરી કરવી પડે, છુપાવવું પડે, કંઈક પણ કરવું પડે, એ બધું કામનાથી પ્રેરાઈને જ કરવું પડે. આને એટલી સ્વતંત્રતા હોય એવું ઈચ્છનીય ખરું, એવું ના હોય હંમેશા, કે કોઈ વસ્તુ વગરનું અટકતું જ નથી. એવું હોય તો સારું, નથી થઈ શકતું. કારણ કે આપણે જવું આવું હોય, કોઈની ગાડીમાં જવું, ઘણી બધી વસ્તુઓ, જ્યાં સુધી આપણે આ વ્યવહારમાં અને બધા કામકાજમાં છીએ ત્યાં સુધી ઘણું બધું કરવું પડતું હોય ત્યારે એવું હોય. પણ આઈડિયલી એવો જંગલમાં થઈ જાય એકલો કે એને કોઈ વસ્તુ વગર, જેમ પેલો આમ જતો હોય અને વાળ ઉડીને આગળ આવતા હોય તો શું, ઊંધા ચાલવા માંડ્યા, વાળ પાછળ ગયા, ચિંતા જ નહીં, આમે જે આમ જતા તો આમ જઈશું, એમાં શું. આટલી બધી સ્વતંત્રતા જો સાધક પણ વ્યવહારમાં રહીને પણ મનથી ઘણા બધા અંશે સ્વતંત્ર થઈ જ જવું જોઈએ. એ વસ્તુ પણ ખરી છે કે ડોક્ટર થયા પછી ડિગ્રી મળશે, ડિગ્રી મળશે એટલે ડોક્ટર નહીં થવાય, એમ સંન્યાસી થઈશું પછી એટલે કપડામાં આપણને કોઈ રસ નથી, પણ વોટ એવર, પણ વિરક્તિ કે જ્ઞાન કે સ્વતંત્રતા આવશે કે અસંગતા આવશે, તો સંગમાં રહીને અસંગ બનતા જઈશું ત્યારે એ અસંગતા આવશે ને. આપણે માને કઈ બધી ભયબંધી બરોબર ખા હાય હેલો કરતા જ રહીએ અને આમ કાપીને જતા રહીશું, તો એ બધું જોડે જ આવશે અંદર. અને એટલા માટે બધી વસ્તુઓની ને બધી વ્યક્તિઓની વચમાં રહીને જ પૂરેપૂરા અસંગ એવા થઈ જઈએ કે એમાંની કોઈ વસ્તુ વિશે આશ્રિત ના હોઈએ, તો જ અધર્મમાંથી છૂટાશે. એટલે ધર્મનો જીવન જીવનારોએ કેટલું મોટું કામ કર્યું હશે ને. આપણે તો તે જ ધર્મ અધર્મમ છે, આપણે તો ધર્મના છોડવાની વાત કરીએ છીએ, અધર્મ છૂટ્યો કે નહીં તો ચિંતા જ નથી કરતા આપણે, કે પહેલા અધર્મ છૂટે પછી ધર્મ છૂટશે. ઉપાસનેના અનૈશ્વર્યમ અધર્મ કામાજ દોષ જાતમ, અધર્મ કામના વગેરે દોષોના સમૂહરૂપી જે મૃત્યુ છે એને તરીને હિરણ્યગર્ભ ઉપાસને નહીં અણિમાદી પ્રાપ્તિ ફલમ. હિરણ્યગર્ભની ઉપાસના કુતસ્તેન તાદૃશ મૃત્યુ તરણમ, તો અનૈશ્વર્ય વગેરે રૂપે જે મૃત્યુ છે એને કેવી રીતે તરી શકાશે, એટલે કહ્યું હિરણ્યગર્ભ ઇત્યાદિ.
એ આગળ કહે છે છાંદોગ્યનો મંત્ર છે, યથા ક્રતુઃ અસ્મિન લોકે પુરુષો ભવતી તથા ઇતઃ પ્રેત્ય ભવતી ઇતિ શ્રુતેઃ અણિમાદિ સંપન્નઃ હિરણ્યગર્ભઃ અહમ અસ્મિ ઇતિ ભાવયતઃ તાદૃશ ફલ અવાપ્તેઃ એવ ઔચિત્યાત ઇતિ ભાવઃ. યથાક્રતુઃ એટલે છાંદોગ્ય 3.14.1, યથાક્રતુઃ યાદૃશઃ ક્રતુઃ અસ્ય સોયમ યથાક્રતુઃ. યથાક્રતુઃ એટલે જેવો ક્રતુ, ક્રતુ સંકલ્પ નિશ્ચય, જેવો નિશ્ચય આ માણસનો છે એ માણસનું નામ છે યથાક્રતુઃ. એટલે કે યથા અધ્યવસાયઃ યાદૃંગ નિશ્ચય, જેવા અધ્યવસાય વાળો, જેવા નિશ્ચય વાળો અસ્મિન લોકે એટલે જીવન જીવે છે ત્યારે ઇહ આ લોકમાં પુરુષો ભવતી મનુષ્ય હોય છે તથા ઇતઃ પ્રેત્ય, ઇતઃ એટલે અસ્માદ દેહાત, પ્રેત્ય એટલે મૃત્વા ભવતી. જેવા સંકલ્પ વાળો અત્યારે મનુષ્યના શરીરમાં જેવો મર્યા પછી થશે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમ એવ એતિ, મળતી વખતે જે જે નિશ્ચય વાળો હશે તેને તેને પ્રાપ્ત કરશે. પણ કયા નિશ્ચય વાળો હશે? સદા તદભાવ ભાવિતઃ, જીવન દરમિયાન ઇન જનરલ જે સામાન્ય રીતે સંકલ્પો કર્યા હશે એ જ મળતી વખતે આવશે. અજામિલે નારાયણ નારાયણ કરેલું, છોકરાનું નામ લઈને કર્યું ભલે, પણ છોકરાના નામથી નારાયણ નારાયણ કર્યું હતું એટલે અજામિલ બહુ મોટો આપણે માટે ખતરો છે, બધાને માટે. અજામિલે નારાયણ કર્યું, આપણને મળતી વખતે આપણે નારાયણ નારાયણ કરીશું તો કોઈ નારાયણ યાદ નથી આવતો હોતો. ભલ ભલા લોકોને આખી જિંદગી નારાયણનું નામ લીધું હોય તોય મળતી વખત નારાયણ નથી યાદ આવતો, આવા લોકો આપણે જાણીએ છીએ. અને એટલા માટે એવું જોખમ લઈ જ ના શકાય, દરેક ક્ષણે આ મારી છેલ્લી ક્ષણ છે એમ કરીને જીવવું પડે. એટલા માટે પેલું બગાસો ખાઈને માણસ એટલે કંઈ બોલતા હોય છે, ઘણા જય શ્રી ખબર નહીં સામે કશું બોલે છે, રામ હે રામ બોલે સામે. એટલે એમ કે પેલું ઉદાન વાયુ કામ કર્યું ને, પેલું ઉદાન વાયુ બગાસામાંથી નીકળ્યો, છેકમાંથી નીકળ્યો અને પાછો ના આવે તો છેલ્લે છેલ્લે રામ રામ બોલી લઈએ. પણ એવું કંઈ નથી કે બગાસો આવે ને જ પ્રાણ, વગર બગાસે નીકળી જાય છું ભાઈ. એટલે દરેક ક્ષણ મારી છેલ્લી ક્ષણ છે, કેવી ભયંકર તૈયારીઓ હોય છે, બહારગામ જવું, વિદેશ જવું, કંઈક એક એક વસ્તુની પાછળ જે મહેનત ને તૈયારી થતી હોય છે, વાહ બહુ આશ્ચર્ય છે. એકમાત્ર તૈયારી નથી તો એક જ વસ્તુની, કે બધું છે ને શણગારીએ પણ છોડીને જતા રહીશું, અને જઈશું ત્યારે શું, અને જઈશું ત્યારે શું જોડે આવશે? અગર ના જ આવતું હોય તો શેને માટે મહેનત કરવાની, અથવા જે આવતું હોય એ માટે કરવાની, અથવા જે મને આમાંથી છોડાવતું હોય એને માટે મહેનત કરીએ તો સારામાં સારું, વાય નોટ, શા માટે એવું ના કરીએ? એટલે દરેક ક્ષણ મારી છેલ્લી ક્ષણ છે, એટલે કે ભલે છેલ્લી ક્ષણ છે એમ કરીને તૈયારી ના કરું, ભલે તૈયારી કરું માનો કે, પણ અસંગતા મારી એટલી હોય કે ધારો કે હું બંગલો બાંધવાને માટે મહેનત કરું, મને હમણાં જ કહીએ કહું કે આ માણેકબાગમાં માણસે કરોડો કે કેટલા બધા રૂપિયાનો બંગલો લીધો, જમીન લીધી નહીં, તમારી કઈ બાજુનો જ બંગલો મને કહ્યું હતું લીધું, અને બંધાવી બંધાવતા બંધાવતા જતો રહ્યો હે ને, કરોડોનું હશે. અહીંયા પણ એવું થયું હતું, આના પછીનું મકાન, એ મકાન વેચાયું અને લેવાયું, અને રહેવા આવતા પહેલા કે પછી એવામાં જ યુવાન દીકરો જતો રહ્યો. એટલે આપણી તૈયારી રાખીએ, બંગલો બંધાવવાની વાંધો નથી, સરસ તૈયાર કરાવીએ, પણ એની માટે એટલી સ્પષ્ટતા રાખીએ કે બંગલામાં રહેવા મળે ખરું, ના મળે, સરસ કપડાં લાવીએ, જે કંઈ કરવું હોય તે કરીએ ટૂંકમાં, પણ અસંગતાને બનાવવાનો, એમાંથી સુખને મેળવવાનો અથવા તો ભાવિ સુખને એના પર મુલતવી રાખવાનો એ પ્રયત્નમાંથી બચવું, એ અસંગતા. વાપરવાની ચિંતા નથી પણ એમાં આવતીકાલનું સુખ જોડવું, એમાંથી તો બચી જ જવું જોઈએ એવી સ્પષ્ટ અસંગતા સાથે. યથાક્રતો અસ્મિન લોકે પુરુષો ભવતી, તો આ શરીરમાં જેવી ભાવના છે, જેવો આ શરીરમાં છે ત્યારે જે પ્રકારના સંકલ્પો કરે છે, વટ પડશે, પછી આપણે ચંદ્રલોક ઉપર જઈશું, પછી આપણે આમ કરીશું, પેલું કરીશું, તો મળતા મળતા ચંદ્ર ચંદ્ર કરશે, ચંદ્રમાં જ જશે. અસ્માદ દેહાત પ્રેત્ય મૃત્વા ભવતી, ક્રતો અનુરૂપ ફલાત્મકો ભવતી, અર્થ ક્રતોને અનુરૂપ જ ફળવાળો એ બનશે.
જેવા શ્રદ્ધા સ એવ સહ, જીવનમાં જેવી શ્રદ્ધા છે, જેવા કૃતો છે, જેવા સંકલ્પ છે, એ પ્રકારનો જ બનશે. ને દરેક વસ્તુને આ મિથ્યા છે, આ નામરૂપ. એટલે સાધકને તો બહુ જ મોટી જવાબદારી હશે, બહુ જ મોટી. એને કશાને શણગારવાનો, શણગારવું એટલે સાચાને શણગારાય, ખોટાને શણગારાય નહીં. અને એટલા માટે કંઈ પણ વસ્તુને ડેકોરેટ કરતો હોય તેને જાણી લેવું પડે કે આમાં સત્ય બુદ્ધિ છે કે નહીં. કારણ કે એમને તો ગુરુ નહીં, એમ શિષ્ય હોય ત્યાં સુધી મિથ્યા બુદ્ધિ કરાવવાની છે, ઈષ્ટદેવતામાં કરાવવાની છે. પણ ઈષ્ટદેવતાથી આગળ ચાલીને, સવારે ઈષ્ટદેવતા સુધી વાત તો કરી, ઈષ્ટદેવતાથી આગળ ચાલીને ગુરુમાં પણ મિથ્યા બુદ્ધિ કરાવવાની છે. અને એ બધું કરાવવાને માટે કોઈ પણ જગ્યાએ એની કશી જ આસક્તિ ના રહી શકે. હિરણ્યગર્ભ એટલે પાદરોધમાં કહેતા હતા, આ શ્રુતિ છે એને અનુસરીને, અણિમાદી સંપન્ન હિરણ્યગર્ભ એટલે એમણે કહ્યું કે જેવો સંકલ્પ હશે એવું બનાશે. એ સંજોગોમાં એને અણિમા મહિમા વગેરે ઐશ્વર્ય પ્રાપ્ત કરવા હોય તો ઐશ્વર્ય એ ઐશ્વર્ય ધરાવનારા ઈશ્વરમાં રહેલા છે. ઈશ્વર હિરણ્યગર્ભ છે અને એટલા માટે એને હિરણ્યગર્ભની ઉપાસના કરવી જોઈએ. કારણ કે જે સંકલ્પ કરશે એ મળશે, એને હિરણ્યગર્ભ જેવી ઐશ્વર્ય મેળવવા છે. એટલા માટે હિરણ્યગર્ભની ઉપાસના કરે. પણ કયો હિરણ્યગર્ભ? કે ઐશ્વર્ય સંપન્ન હિરણ્યગર્ભ એ હું છું. નહીતર આપણે મહાત્માની ઉપાસના કરીએ, પણ મહાત્માની ઉપાસના કયા મહાત્માની કરીએ? સરસ સરસ પ્રસાદ વેચનારા મહાત્મા કે વેદાંત ભણાવનારા મહાત્મા? કે આપણને તો પ્રસાદ સ્વામીજીમાં સરસ પ્રસાદ મળે. હા, હંમેશા વિદેશની ચોકલેટ હું જાણતી નથી મળી શકે નહીં, માનો કે મળતી હોય તો, કે મહાત્મા પાસે રોજ જે નવી નવી ચોકલેટો વિદેશથી આવે છે, રોજ પગે લાગવા જે રોજ ચોકલેટ મળે, એ પણ એક જ વ્યક્તિની ઉપાસના થઈ. અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો એ પણ એની જ ઉપાસના થઈ. પણ જે ગુણ ધરાવનાર તરીકે ઉપાસના કરીશું એ ગુણ ધરાવનારા એ બનીશું આપણે. શંકરાચાર્યની ઉપાસના કરીને શંકરાચાર્ય બનીએ તો શંકરાચાર્ય દંડ ધરાવનારા શંકરાચાર્ય કે બ્રહ્મનિષ્ઠ શંકરાચાર્ય, વિરક્ત શંકરાચાર્ય? તો જે શંકરાચાર્ય, જે ગુણવાળા શંકરાચાર્યની ઉપાસના કરીશું એ ગુણવાળા બનીશું. અને એટલા માટે અણિમાદી સંપન્ન હિરણ્યગર્ભ અહમસ્મિતિ ભાવયતઃ, અણિમા વગેરે ઐશ્વર્ય સંપન્ન જે હિરણ્યગર્ભ છે એ હું છું એ પ્રકારની ભાવના કરનાર છે એને તાદૃશ ફળ અવાપતે હે એવા ઔચિત્યાત એને હિરણ્યગર્ભનું ઐશ્વર્ય મળે, એ ફળ મળે એ ઉચિત યોગ્ય છે. એથી ભાવઃ માટે ભાષ્યકાર મહારાજે કહ્યું, હિરણ્યગર્ભ ઉપાસને નહીં અણિમાદી પ્રાપ્તિ ફલમ, એને માટે ફળ છે. આગળ ભાષ્ય વાંચીએ. તેના અનૈશ્વર્યાદી મૃત્યુમ અતીત્ય અસંભૂત્ય અવ્યાકૃત ઉપાસનયા અમૃતમ પ્રકૃતિલય લક્ષણમ અશ્નુતે. એટલે આ મૃત્યુને તરી ગયો અણિમાદિની પ્રાપ્તિ કરવા દ્વારા. એટલે હું દીનહીન છું, હું કંઈ નથી, એવું જે પોતાને વિશે હીનતાનો ભાવ હતો એમાંથી એ આમ સરફેસ લેવલ એટલે સપાટી ઉપર આવી ગયો કે હવે પોતાને વધારે પડતો દીન માનતો નથી, આટલું થઈ ગયું, એટલું મૃત્યુ તર્યો. પછી તેનાથી અનૈશ્વર્યાદી મૃત્યુમાં અતિત્ય, ઐશ્વર્ય મેળવ્યું એટલે અનૈશ્વર્ય રૂપી જે મૃત્યુ હતું એનું અતિક્રમણ કરી ગયો. હવે શું? અસંભૂત્યા, આ જે સુખ મળ્યું પણ એમાં દુઃખ તો વચ્ચે વચ્ચે આવી શકે ને, તો કે એનું દુઃખ નથી જોઈતું. એટલે સુખ મેળવી લીધું પણ દુઃખના અભાવને માટે કહ્યું અવ્યાકૃત ઉપાસનયા અમૃતમ પ્રકૃતિ લક્ષણમ અશ્નુતે. તો પ્રકૃતિની ઉપાસનાથી કે અવ્યાકૃતની કે અસંભૂતની ઉપાસનાથી એ પ્રકૃતિ લયમાં, પ્રકૃતિનો લય, પ્રકૃતિમાં લય પ્રાપ્ત કરે છે. એટલે પ્રકૃતિ લય જેનું લક્ષણ છે એવા અમૃતને પ્રાપ્ત કરે છે. એટલે સંભૂતિની ઉપાસના કરે તો તત્કાલીન રાહત, અને અસંભૂતની ઉપાસના કરે તો દીર્ઘકાલીન રાહત. કારણ કે ઐશ્વર્ય ઇન્દ્ર બી એવું ચિત્ર છે આ લોકો, કેન્દ્ર રાજ્ય હોય દેવતાઓનો કે સ્વર્ગનો, એટલે સતત ચિંતા તો હોય જ ને કે બીજો ઇન્દ્ર થવા તૈયાર જ છે, મારું ઇન્દ્રાસન પડાવી લેશે.
ઐશ્વર્ય જે મળ્યું છે એ ઐશ્વર્યને ટકાવી રાખવું અને એના સ્પર્ધકો આવીને લઈ ના જાય, આ બધી ચિંતા રહેવાની જ છે. એટલે તત્કાલીન રાહત મળી ગઈ, પણ હંમેશને માટેની રાહત અથવા લાંબા સમયની રાહત એવી માણસની ઈચ્છા હોય એના માટે પ્રકૃતિ લય કયો. પાંચમી પાદ અચ્છા એ બાકી છે. સંભૂતિમ ચ વિનાશમ ચ ઇત્યત્ર અવર્ણલોપેન નિર્દેશો દ્રષ્ટવ્યઃ. તો મંત્રની લીટી શરૂ થાય છે સંભૂતિમ ચ વિનાશમ ચ વગેરે. તો અહીં જો વિનાશ એટલે મરવું એનો અર્થ કર્યો, વિનાશ ધરાવનાર એટલે કે જન્મ ધરાવનાર એટલે સંભૂતિ, અને સંભૂતિ શબ્દનો અર્થ પણ સંભૂતિ થાય. તો સંભૂતિમ ચ સંભૂતિમ ચ એવું થઈ જશે, કારણ કે વિનાશ એટલે પણ સંભૂતિ. વિનાશ એટલે મરવું, પણ મરવું જેનો ધર્મ છે તે એટલે કે કાર્ય, એટલે કે જન્મ જેનો ધર્મ છે તે એટલે કે કાર્ય. તો સંભૂતિ અને સંભૂતિ બંને એક જ થઈ જશે. એટલા માટે સંભૂતિમ ચ વિનાશમ ચ ઇત્યત્ર એમાં અવર્ણ લોપેન, એટલે સંભૂતિ જે પહેલો શબ્દ છે એમાં અનો લોપ થયો છે એ પ્રકારે નિર્દેશ સમજવો. પાંચમી પાદ નોંધમાં કહે છે સંભૂતિમ ચ વિનાશમ ચ ઇત્યત્ર અવર્ણ લોપેન નિર્દેશ હતી અકાર લોપ છાંદ સહિત ભાવ. આકારનો વળી લોપ કેવી રીતે થઈ ગયો? તો કે છાંદસ એવું સમજવું કે વૈદિક પ્રયોગ થયો. પૂર્વ મંત્રેણ સાકમ અસ્ય મંત્રસ્ય જુદું કરી દેવાનું. અસ્ય મંત્રસ્ય સંહિતા પાઠે તો એંગ પદાંતાત અતિ ઇતિ પૂર્વ રૂપત્વમ અપી શક્યમ અવગંતુમ ઇતિ ધ્યેયમ. તો જો આગલો મંત્ર છે ઇતિ સુષ્મ ધીરાણા યે નસ્તત વિચચક્ષિરે સંભૂતિમ ચ, એમ જો સાથે વંચાશે તો આગલો એંગ એટલે એ અને ઓમાંથી એ થઈ ગયો, એની પાછળ અ એટલે હ્રસ્વ આવે છે, તો બંનેના સ્થાનો પર પૂર્વરૂપ એક આદેશ થઈ જશે. અને એટલા માટે પદાંત એંગ પછી પદ પદને અંતે આવેલા એ કે ઓ પછી હ્રસ્વ અ આવતો હોય તો હ્રસ્વ અ અને એ કે ઓ એ બંનેના સ્થાનો પર પૂર્વરૂપ એક આદેશ થશે, અને તો વિચચક્ષિરે સંભૂતિમ ચ એટલે વિચચક્ષિરે નો એ અને અસંભૂતિ એ અ છે, અને વિચચક્ષિરે એ બંનેમાંથી રે એ રહી ગયો એમ કરીને પણ એવું કહી શકાય. પૂર્વરૂપત્વ અપી શક્યમ અવગંતુમ ઇતિ ધ્યેયમ, એટલે કાં તો અલોપ છાંદસ સમજો અથવા આ સૂત્ર પ્રમાણે પૂર્વરૂપ એકાદેશ થયો છે સંહિતાના વિષયે એવું સમજો. પ્રકૃતિ લય ફલશ્રુતિ અનુરોધાત. પ્રકૃતિ લય ફલશ્રુતિ અનુરોધાત, તો પ્રકૃતિ લયનું જે ફળ છે એ કહેનારી શ્રુતિ છે એના આધારે આવો અર્થ કર્યો. છઠ્ઠામાં કહ્યું પ્રકૃતિ લય શ્રુતિ અનુરોધાદિતિ અમૃતત્વસ્ય પ્રકૃતિ અર્થાંતરત્વ અસંભવાત. તે અમૃતનો અર્થ તમે પ્રકૃતિ લય એવો સાથી કર્યો, તો કે છે અહીં બીજો કોઈ અર્થ શક્ય નથી. અમૃતત્વ છે પ્રકૃતિ એટલે અત્યારે જે ચર્ચા ચાલે છે એમાં અર્થાંતરત્વ એટલે બીજા અર્થનો અસંભવ છે. અસંભૂતિ ઉપાસના મંતરેણ છે. અને બીજું કે પ્રકૃતિ લયનું કોઈ ફળ તો કેવું જ પડે, તો અસંભૂતિની ઉપાસના કર્યા વગર પ્રકૃતિ લયાખ્ય અમૃત અમૃત અવાપ્તિ અનુપત્તે હે. પ્રકૃતિ લયને જ અમૃત કહેવું પડશે, બીજું કશું શક્ય નથી. એક વસ્તુ, અને પ્રકૃતિમાં લય છે એ મેળવવાનો કોઈ રસ્તો નથી અસંભૂતની ઉપાસના સિવાયનો. એટલા માટે અસંભૂતની ઉપાસનાથી જ પ્રકૃતિ લય કહેવો પડશે, અને પ્રકૃતિ લયને જ અમૃત અહીં કહેવું પડશે, કારણ કે આ જે સંદર્ભ છે એમાં બીજા કોઈ અર્થો ગોઠવા એવા નથી. એથી ભાવ એટલે પ્રકૃતિ લય એ અમૃતત્વ છે એવો અર્થ કર્યો. ટીકામાં એક બે વાક્ય હતા મારા 49 પાનાથી સાંસારિક એ પાદનો આપણે જોઈ હતી બરાબર. સાંસારિક દુઃખ અનુભવ અભાવેન ચ સુષુપ્તિવત પ્રકૃતિ લયસ્ય પુરુષેણ અર્થે માનતા ઉપપદ્યતે. તો ઊંઘી જવામાં જે આપણને એટલે સાંસારિક દુઃખના અનુભવનો અભાવ છે સુષુપ્તિમાં, અને માટે સુષુપ્તિ આપણને ગમતી હોય છે,
એ રીતે પ્રકૃતિ લયમાં પણ દુઃખના અનુભવનો અભાવ છે, માટે લોકોને ગમે એ સમજી શકાય છે, એ પણ પુરુષાર્થ બની શકે એ તર્કસંગત છે. ફલમ ચ કર્મ ઉપાસને ઇવ પ્રકૃતિ ઉપાસને પી પરમેશ્વર એવ દાસ્યતિ. તો ફળ આપશે કોણ? જો ઈશ્વરની આરાધના કરીશું તો ઈશ્વર ફળ આપશે. એ પ્રકૃતિ અવ્યક્ત તો જડ છે, એની આરાધના કરીશું તો ફળ કોણ આપશે? એટલે પછીનું વાક્ય પણ જોઈ લો ટીકામાં, તતઃ જડત્વાત પ્રકૃતેહે પરદાતૃત્વ અનુપત્તેહે. સાતમી પાદનો કહે છે, ફલમ ચિત્યાદિ યુક્તિ નિવર્ત્ય શંકા ભાસમ ભાસયતિ. એટલે ટીકાનું જે આગલું વાક્ય વાંચ્યું ને, ફલમ ચ કર્મ ઉપાસને ઇવ, એ વાક્યની શંકા થાય કે પણ કર્મ ઉપાસના મળે છે એવું ફળ પ્રકૃતિની ઉપાસનામાં પણ મળે છે, એ કેવી રીતે મળી શકે? કારણ કે જડત્વાત પ્રકૃતિ ફલદાતૃત્વ અનુપત્તે હે, પ્રકૃતિ તો જડ છે માટે એ તો ફળ આપે એવું સંભવિત કે તર્કસંગત નથી. ઉપાસ્યત્વ અનુપત્તિ નીતિ આપી, અને જળની ઉપાસના કરી તો ઘડાની ઉપાસના કરી કે પ્રકૃતિની ઉપાસના કરી, સરખું જ છે ને? એટલે જડ છે માટે ફળ પણ નહીં આપે, જડ છે માટે ઉપાસનાનો વિષય પણ નહીં બને, આ બંને શંકા થઈ શકે છે. ઇતિ અપી કુચોદ્યમ એવ, આવી શંકાઓ જન્મતી હોય તો આ બંને તો દુસ્તર્ક છે કે કુચોદ્ય દુઃશંકા છે, એ સાચી શંકા નથી. પછી આગલું વાંચીએ, એટલા માટે આગલું વાંચીએ. વાક્ય છે, ફલમ ચ કર્મ ઉપાસને ઇવ પ્રકૃતિ ઉપાસને પી પરમેશ્વર એવ દાસ્યતિ. તો કર્મ કિમ પરમ, કર્મ તજ્જડમ. કર્મ તો ફળ તો મળતું હોય છે, કોઈ પણ કર્મનું, ઈશ્વરની ઉપાસનાનું ફળ પણ મળતું હોય કે મૂર્તિની ઉપાસનાનું ફળ મળતું હોય, અને મૂર્તિ પણ આખરે ધાતુ કે પથ્થર કે દ્રવ્ય જ છે, અને આ વસ્તુ પણ દ્રવ્ય છે, તો પ્રકૃતિ પણ દ્રવ્ય ને જડ છે. એટલે ઉપાસના નેદમ જત ઇદમ ઉપાસતે, ઇદમ કહીને જેની પણ ઉપાસના કરીશું એ તો જડ દ્રવ્ય જ હશે, અને એ જડ ફળ આપી શકવાનું જ નથી. એટલે કોઈ પણ ઉપાસના ફળ નારાયણ જ આપે છે, તો પ્રકૃતિની ઉપાસનામાં પણ નારાયણ જ ફળ આપશે, એટલે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને હવે વિસ્તરેણ ઉક્તમ અર્થયાતમ સંક્ષિપ્ત ઉપસંહરતી. વિસ્તારપૂર્વક જે બધો મોટો અર્થ કયો હતો એને સંક્ષિપ્ત કરીને હવે ઉપસંહાર કરે છે. ભાષ્ય કહે છે, માનુષ દૈવિત સાધ્યમ ફલમ શાસ્ત્રલક્ષણ પ્રકૃતિલયાંતમ એતાવતી સંસારગતિ. સો માનુષવિત્ત અને દૈવવિત્ત. માનુષવિત્ત એટલે આપણે જેને પૈસા કહીએ છીએ, કરન્સી, અને દૈવવિત્ત એટલે પુણ્ય, ઉપાસનાઓનું ફળ, એ દૈવવિત્ત છે. એ લખે છે ટીકાકર, શરીર પાટવમ ગો ભૂ હિરણ્ય આદિ સાધન સંપત્તિશ્ચ માનુષમ વિત્તમ. શરીર સ્વસ્થ હોવું એ સૌથી પહેલું ધન છે. શરીરમ આદ્યમ ખરું ધર્મ સાધનમ, શરીર ધર્મનું સાધન છે. અને આ સંસ્કૃતિમાં, વૈદિક જમાનામાં તો ધર્મની સાધના કરવામાં ઉપયોગી હોય એને જ ધન કહેવાય. હા, પૈસા એટલે ઇન્દ્રિયોના ભોગ, પણ ભોગ પણ આખરે એ શાસ્ત્રોક્ત હોય, એટલે નિષિદ્ધ તો ના જ હોય, કમસે કમ વિહિત ભોગ. અને વિહિત ભોગ ભોગવવા હોય તો ધર્મ કરવા જ પડે, યજ્ઞ શિષ્ટ જ તમે ભોગવી શકો. એના પહેલા યજ્ઞને બધું કર્યું એટલે ખાસો તો જતો જ રહ્યો હોય. એ શરીરની કુશળતા તો જ યજ્ઞ આગાડી વગેરે કરી શકાય. એ શરીરની કુશળતા એ પણ ધર્મ ધન છે. અને પશુઓ હોવા, જમીન હોવી, સોનું વગેરે હોવું, અત્યારે જે કહેવાતું હોય તે, આ પ્રકારની ભૌતિક સાધન સંપત્તિ છે એને માનુષ વિત્ત કહેવામાં આવે છે. દૈવમ વિત્તમ દેવતા જ્ઞાનમ, અને દેવતાઓની ઉપાસના છે એ દૈવ વિત્ત કહેવાય. વિત્ત એટલે ધન, પણ પુણ્ય એટલે આપણે સ્વર્ગમાં જવું હોય તો રૂપિયા આપીશું તો નહીં લઈ જાય આપણને, અમેરિકા જવું હોય તો રૂપિયાથી લઈ જશું, તો પુણ્યથી નહીં લઈ જાય. અને સ્વર્ગમાં જવું હશે તો ગમેલા રૂપિયા આપશો તો કામ નહીં લાગે, કારણ કે માણસ મરી જશે ને બળી જશે ને રૂપિયા બળી જશે, એટલે પછી એમ તો બધું છોડીને પછી સ્વર્ગમાં જવાનું. હા બોલો, એ કેવું? એટલે જેટલું આપણે ધન ભેગું કર્યું એ બધું ધન છોડી દેવાનું, અને પછી આપણે ક્યાંક બીજે જવાનું હોય તો કેવી રીતે જવાય? એટલે જેટલું આપણી જોડે આવી શકતું હોય એવું પણ કંઈક ધન હોવું જોઈએ ને. અહીં જે ધનથી વ્યવહાર કરી, જેમ કે આપણે લોકો અમેરિકા જતા હશે, મને ખબર નથી પણ બીજા દેશમાં જાય
તો એ દેશનું ચલણ કેવી રીતે મેળવવું એની વ્યવસ્થા કરતા જ હશે ને, પછી જ ત્યાં જતા હશે અથવા એ જ વાપરી શકતા હશે. એમ આપણે આ શરીરથી બીજા લોકમાં જવાનું હોય, આ શરીર છોડીને તો ત્યાં જઈએ ત્યારે ત્યાં જે ચલણ ચાલતું હોય એ જોઈએ, તો ત્યાં તો પૈસાનું ચલણ નથી, પુણ્યનું ચલણ છે, તે પણ ભેગું કરી રાખવું પડે અને એ જોડે આવવાનું છે. એટલે એવા એને દૈવવિત્ત કહેવામાં આવે છે. તો માનુષ દૈવવિત્ત સાધ્યમ ફલમ, આ પ્રકારનું માનુષ વિત્ત અને દૈવવિત્ત એ બંને દ્વારા જેની સિદ્ધિ કરવામાં આવે છે એવું જે ફળ છે એ કેટલું છે? શાસ્ત્ર લક્ષણમ શાસ્ત્રેણ લક્ષ્યમાણમ જ્ઞાપ્યમાનમ ઇતિયાવત, શાસ્ત્ર જેનું જ્ઞાન કરાવે છે તે, એવો અર્થ અહીંયા કર્યો છે. પ્રકૃતિ લયાંતમ પિતૃલોકાદિ પ્રકૃતિ લય અવધિ ઇતિ અર્થ. તો પિતૃલોકથી માંડીને એટલે શરૂઆત થાય પિતૃલોકથી અને ઉત્તમમાં ઉત્તમ ફળ મળતું હોય તો પ્રકૃતિમાં લય, કર્મણા પિતૃલોક એટલે કર્મથી પિતૃલોકની પ્રાપ્તિ થાય, વિદ્યા દેવલોક ઉપાસનાઓથી દેવલોકની પ્રાપ્તિ થાય, હિરણ્યગર્ભની ઉપાસનાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય અને પ્રકૃતિની અવ્યક્તની ઉપાસનાથી પ્રકૃતિ લયની પ્રાપ્તિ થાય. સંસાર અવધિ આ બધી એતાવતી જે આ છે, આ વર્ણન એટલા માટે કર્યું કે આ તો આઈડિયા સારો, હા હિરણ્યગર્ભની ઉપાસના કરવી જોઈએ, ના ના પ્રકૃતિની કરવી જોઈએ, કે ના એટલા માટે બસ આ બધું આખું ભેગું કરીને એક બાજુ મૂકી દીધું. એતાવતી સંસાર ગતિ, આ તો સંસારના ક્ષેત્રમાં છે, આ તો બધું પ્રકૃતિના ક્ષેત્રમાં છે, આ બધું જળના ક્ષેત્રમાં છે, ઇન્દ્રિયોના વિષયોના ક્ષેત્રમાં છે, આપણે શું એની જોડે? એ આપણે માટે નથી, આ તો પેલા બીજા માટે, બારણાની બારવાળા માટે છે. એટલે કહેવામાં આવ્યું સંસાર ગતિ, આ તો ઓળખાય આપણને કે આપણને એ હિરણ્યગર્ભ તો ભગવાન જ કહેવાય, તેની ઉપાસના કરાય કે નહીં, બરાબર? એટલે હિરણ્યગર્ભ ઐશ્વર્યવાળો હિરણ્યગર્ભ, ઐશ્વર્યવાળા હિરણ્યગર્ભની કરી તો સકામ થઈ ગઈ. ઐશ્વર્ય વગરનો જે નારાયણ છે તો એનું નામ કોઈ દેવી કે દેવતા કે હિરણ્યગર્ભ રહ્યું જ નહીં. કોઈ પણ પ્રકારના વિશેષ કે ગુણ વગરનો જે નારાયણ હશે એ તો મારું સ્વરૂપ જ થઈ જવાનું હશે, વિશેષ જ મને એને જુદા પાડશે. વિશેષ વગરનો હશે નારાયણ હશે, ભગવાન હશે, બ્રહ્મ હશે, જે હશે તે હશે, નિર્ગુણ નિરાકાર હશે. એટલે વિશેષ વાળાની ઉપાસના હોય તો એ સકામ થઈ જશે, એ ફળ આપશે સંસાર ગતિ. તો એ કોઈ પણ ભગવાન હોય, કોઈ પણ વિશેષ વાળો મને ગમતો હોય, અલબત્ત વિશેષ વાળો મને નિષ્કામ ગમતો હોય તો સારું, પણ મને લાગે છે જાજુ એવું, કારણ કે એવું એવું ચોક્કસ કહેવાય જ કે મને મારા નામ રૂપમાં આદર હોય ત્યારે એના નામ રૂપમાં આદર હોય, મને મને શણગારમાં રસ હોય તો ભગવાનને શણગારની મજા આવે, બીજા રોજ ગમે તે કપડાં કરીને ફરતો હોય ત્યારે એને 56 લાઈને મૂકવાના વસ્ત્રો જાત જાતના, એ પછી વ્યક્તિની રુચિ રહે જ નહીં. અને એટલા માટે આકાર કે નામ રૂપ ગુણ વગેરેની રુચિ આપણને આપણા નામ રૂપમાં રુચિ હોય ત્યાં સુધી જ એના નામ રૂપમાં રુચિ હોય. આપણે માનતા હોય કે ન્યાય તો હોવો જ જોઈએ, હોય અન્યાય તો ના જ ચાલે, તો આપણે રામ ગમે કૃષ્ણ ના ગમે. એટલે કોઈ પણ ગુણમાં પ્રેમ આપણને સામે દેખાય એવું ઈચ્છનીય લાગતું હોય તો આપણને હજુ એ ગુણ માટે આદર છે, એટલે કે એના વિરુદ્ધના ગુણ માટે અનાદર છે, અને એટલો કટકો પડી જ જવાનો બ્રહ્મનો. આ યથાકૃત અસ્મિન લોકે પુરુષ ભવતી એ પણ ત્યાંનો જ છે, તજ્જલાની શાંત ઉપાસિત સરમ ખરીદમ બ્રહ્મ તજ્જલાનીથી શાંત ઉપાસિત યથાકૃત અસ્મિન લોકે પુરુષ ભવતી. એટલે આ સર્વ બ્રહ્મ છે વિશાંતિ એવું એવું શાંત સન્ન ઉપાસિત તજ્જ તલ્લ એમાંથી જન્મ્યું છે, એમાં લીન થાય છે, તદ અન એમાં જે શ્વાસ લે છે સ્થિતિ રાખે છે. એટલે આ બધી છે સંસાર ગતિ છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને
व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।